એકબીજાને ગમતા રહીએ. ઘડિયાળના કાંટામાં 10 વાગ્યા છે અને આપણે પ્રોગ્રામની શરૂઆત કરી રહ્યા છીએ. આપણી બધા પાસે આ રમકડું તો હશે જ, અને આ રમકડું હોય એ ગર્વ છે, પણ એ વાગે નહીં એ બધાએ ખ્યાલ રાખવો. તો બધા સાયલેન્ટ મોડ પર થઈ જઈએ, એટલે આપણે પોતે સાયલેન્ટ મોડ પર નહીં પણ આ રમકડાને સાયલેન્ટ મોડ પર કરી દઈએ. કારણ કે યુટ્યુબ પર લાઈવ છે, એટલે સર્વેને વિનંતી છે કે આપણે બધા આપણા રમકડાને સાયલેન્ટ મોડ પર લઈ જઈએ. અહીંયા હોલ ભરાવાથી હું વોલન્ટિયર્સને વિનંતી કરીશ કે આપણે સેકન્ડ ફ્લોર પર જે વ્યવસ્થા કરી છે ત્યાં લોકોને બેસાડવા માટે. ધન્યવાદ. હું JYF પાંજો વેપારના કન્વીનિયર શ્રી રૂપેશ જાદવજી વોરા ગામ બિદડા એમને કહીશ કે સ્વાગત પ્રવચન આપે. સુપ્રભાતમ. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ દાદર, જૈન યુથ ફોરમ અને JSC ઇન ટાઈમ તરફથી તમારા સર્વેનું સ્વાગત છે. અત્રે પધારેલ સર્વે વ્યક્તિને હું પર્સનલી આમંત્રણ આપું છું, સ્વાગત કરું છું. અહીં પધારેલ સંસ્થાના તથા ગામના પદાધિકારીઓનું હાર્દિક સ્વાગત છે. અહીં પધારેલા સર્વે કાર્યકરો એમનું પણ સ્વાગત કરું છું. જૈન યુથ ફોરમનો પાંજો વેપાર આ જે એક ચેપ્ટર છે એની શરૂઆત અમે લોકોએ લોકડાઉન દરમિયાન કરી હતી. અમારું મૂળભૂત કારણ હતું આ ચાલુ કરવાનું કે પાંજો કચ્છી માડું સાથે ધંધો કરે. આપણે બધા જ આપણા ઘરમાં વસ્તુઓ નાનામાં નાની કે મોટામાં મોટી લેતા હોઈએ, તો એ આપણે આપણા કચ્છી વેપારી પાસેથી લઈએ. આપણે આપણી કમ્યુનિટી માટે એક એવું પ્લેટફોર્મ બનાવીએ કે જેમાં આપણે એકબીજાને સાથ દઈ, હાથ આપી અને ઊભો કરી શકીએ. એના માટે આ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું. મને બહુ જ ગૌરવ છે. આપણે અત્યાર સુધી વોટ્સએપ ઉપર, પછી ફેસબુક ઉપર અને ઇન્સ્ટાગ્રામ પર, જે આજકાલ ધંધો કરવા માટેની બહુ બેસિક જરૂરિયાત છે, એ પ્લેટફોર્મ પર પ્રેઝન્ટ છીએ. ત્યાં લોકો એકબીજા સાથે વ્યવહાર કરે છે, ધંધો કરે છે. JYFની કોર કમિટી તથા JYFના હું ખાલી અહીંયા ચહેરો છું, મારી પાછળ પણ ઘણા બધા લોકો કામ કરે છે, તો એ બધાને અહીંથી થેન્ક યુ અને વેલકમ કહું છું. હવે આગળનો પ્રોગ્રામ હાર્દિકભાઈ મામણિયા, કચ્છ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ જન્મભૂમિના ટ્રસ્ટી અને જૈન યુથ ફોરમને છેલ્લા 11 વર્ષથી હૃદયની જેમ કામ કરનાર, મગજની જેમ કામ કરનાર, હું એમને અહીં આમંત્રણ આપું છું આગળનો પ્રોગ્રામ લઈ જાય. એકબીજાને ગમતા રહીએ. વસંતજીભાઈ, જયેશભાઈ, ધર્મેન્દ્રભાઈ, દર્દ કે રાસ્તે મેં આશાઓ કી આહટ બાંટતે હૈ, દર્દ કે રાસ્તે મેં આશાઓ કી આહટ બાંટતે હૈ, આઈએ કુછ મુસ્કુરાહટ બાંટતે હૈ, આઈએ કુછ મુસ્કુરાહટ બાંટતે હૈ. હિરેનભાઈ, રૂપેશભાઈ, દર્દ હૈ લેકિન દવાહી હૈ નહીં, સ્વસ્થ હો ઉતની કમાહી ભી નહીં, રાહ મેં ચલતે હુએ કિ થોડી રાહત બાંટતે હૈ, આઈએ કુછ મુસ્કુરાહટ બાંટતે હૈ, આઈએ કુછ મુસ્કુરાહટ બાંટતે હૈ. હૈ મુસીબત હર જગહ, હૈ મુસીબત હર જગહ, હમ મોહબ્બત બાંટતે હૈ, આઈએ કુછ મુસ્કુરાહટ બાંટતે હૈ, આઈએ કુછ મુસ્કુરાહટ બાંટતે હૈ. બસ ભરોસા હી કિસી કે જખમ કા મરહમ બને. રમેશભાઈ, રોજ હી ઇન્સાનિયત કા મોસમ બને, રોજ હી ઇન્સાનિયત કા મોસમ બને,
आइए कुछ मुस्कुराहट बांटते हैं, आइए कुछ मुस्कुराहट बांटते हैं। आ मुस्कुराहट बांटवा माटे, आ मुस्कुराहट वहेंचवा माटे, आ मुस्कुराहट तमारा मन सुधी पहुंचवा माटे श्री वर्धमान स्थानकवासी जैन श्रावक संघ दादर, जैन यूथ फोरम, जीएससी इन टाइम आ त्रणे संस्थाना अनुक्रमे आजे मिलकत अने वारसाई हकोनी व्यवस्था एनु आ प्रोग्रामनी आजे आपणे शुरुआत करीए छे। यस प्लीज, આપણે આગળ વધીએ। હું એક મૂવી બતાવવાનું કહું છું, એક મિનિટની આપણે પહેલા મૂવી જોઈએ અને પછી આગળ વધીએ આપણે। આ જે પથ્થર છે ને, આ પથ્થર બીજું કઈ નહીં, આપણા બધામાં એક જે પ્રશ્ન છે મિલકત અને વારસાઈ માટે, આ પથ્થર જે ઉપાડવાનું કામ કર્યું છે આ ત્રણ સંસ્થાઓએ કર્યું છે, અને આ ત્રણ સંસ્થાઓ જે છે એ વર્ધમાન આપણે કહીએ કે દાદર સ્થાનકવાસી જૈન સંઘ, બીજું આપણે જેવાયએફ અને ત્રીજું જીએસસી ઇન ટાઈમ। આ પથ્થરને જો આપણે બાજુમાં મૂકી દઈએ તો રોડ સડસડાટ વહેતો જશે, રોડ સડસડાટ તમે એના ઉપર સવારી કરી શકશો। ટૂંકો પરિચય ત્રણે સંસ્થાનો હું તમને આપવા માંગુ છું। દાદર સ્થાનકવાસી જૈન સંઘ, કરસન લદ્દુ, તમે આજે આપણે જ્યાં બધા બેઠા છીએ, દેશ સાથે આજે આ સંસ્થાએ પણ 75 વર્ષનો મહોત્સવ મનાવ્યો છે। નવનીત હેલ્થ સેન્ટર અને આમાં આજે વસંતજીભાઈ મારું અહીંયા છે, એમના સહયોગથી આપણે 1200થી વધુ દર્દીઓ અહીં આવે છે અને એનો લાભ લે છે। ડેલી જૈન અને જૈનોતર માટે સાત્વિક ભોજન, રાહત દરે ફરસાણ અને મીઠાઈ, જૈન પાઠશાળા અગ્રેસર આમની પ્રવૃત્તિઓ છે। કરસન લદ્દુ ખરેખર શહેરના વચ્ચે છે, દાદર સેન્ટર ઓફ ધ પોઈન્ટ છે, આજે એવી જ રીતે એની પ્રવૃત્તિ પણ સર્વના દિલમાં આત્મસાત કરેલી છે। જૈન યુથ ફોરમ આના માટે શું કહેવું, તમે લગભગ પત્રિકાની અંદર વાંચતા જ હશો, મને ગર્વ થાય છે લગભગ લાસ્ટ 3 વર્ષની અંદર 162 ફેમિલીને આપણે કચ્છ ખાતે પરમનન્ટ સેટલ કરી ચૂક્યા છીએ। જૈન યુથ ફોરમ પરમનન્ટ સેટલ કરી ચૂક્યું છે। ઘર હોય, કોઈ પણ વ્યક્તિને ક્યાં સ્થળાંતર કરવું હોય તો 4 વસ્તુની જરૂર હોય, તમારે ધંધો, જોબ, ઘર, મેડિકલ અને એજ્યુકેશન। આ 4 વસ્તુઓ માટે જૈન યુથ ફોરમ કાર્યરત છે અને અલગ અલગ સ્કીમો વડે, અલગ અલગ આપણે કે યોજનાઓ વડે આ કાર્ય કરી રહ્યું છે। જેવાયએફ પાંજો વેપારની હમણાં જ રૂપેશભાઈએ ઝાંખી રૂપરેખા આપી, મારે બધા અહીં જ કહેવું છે, હમણાં થોડા દિવસ પહેલા જ આજે આપણે વ્યાપારને સંલગિત, એટલે આપણે કે મિલકત અને કરવેરાને સંલગિત આપણે વાતો કરી રહ્યા છીએ, જેવાયએફની ટૂંક સમય પહેલા જ રજૂઆત કરેલી એક યોજના જેવાયએફ અને કચ્છ મિત્ર રોજગાર યોજના, આના હેઠળ તમારે ક્યાં પણ કચ્છની અંદર રોજગાર જોતું હશે તો તમારા પ્રોફાઇલને મેચ કરીને ત્યાં રોજગાર મળશે। આવી આ યોજનાની હમણાં લગભગ 7 દિવસ પહેલાં જ શરૂઆત કરવામાં આવી છે। આની સાથે સાથે વસંતજી મારું અહીંયા છે, જયા મારું કલ્યાણ મિત્ર યોજના અંતર્ગત પેન્શન યોજના એમના હેઠળ ચલાવવામાં આવે છે। પ્લીઝ ગીવ અ રાઉન્ડ ઓફ અપ્લોઝ ટુ વસંતજીભાઈ મારું। એક 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 ત્રીજી સંસ્થા જીએસસી ઇન ટાઈમ, સીએ તથા વડી વકીલો તેમજ અન્ય વ્યવસાયિક જેમ કે એન્જિનિયર્સ, એમબીએ, કંપની સેક્રેટરી, આવા બધા લોકોથી મળેલી એ સંસ્થાનું નામ એટલે જીએસસી ઇન ટાઈમ। જીએસસીએ પોતાના 10 વર્ષના કાર્યકાળમાં દેશ વિદેશની નાની મોટી કંપની તેમજ પેઢીઓ અને વ્યક્તિઓને આ સેવાઓનો લાભ આપ્યો છે। એની અંદર ગોદરેજ, એડલવાઇઝ, સેમસંગ, ગોએર, નાપતોલ, અંતરા, અમરસન્સ આવી અનેક કોર્પોરેટ જગતની સંસ્થાઓ સાથે કામ કરેલ છે।
जीएसटी, कस्टम्स, सर्विस टैक्स, इनकम टैक्स, टैक्स रेरा, फाइनेंस, स्टैम्प ड्यूटी, विविध प्रकारों विषयों पर जीएससी इन टाइम निष्णांत है। जीएससी हमणा मुंबई, दिल्ली, मद्रास अने कोलकाता में कार्यरत है। अन्य शहरों में व्यावसायिक मित्रनु नेटवर्क धरावे है। आवी त्रण संस्थाओं साथे मळीने आ प्रोग्रामनी शुरुआत आपणे करी रह्या छीए। हवे आ बधा आपणे आजे जे मळ्या छीए तो एमां सौथी मोटो एक प्रॉब्लम आ शाना माटे आपणे मळ्या छीए। जयेशभाईए ज्यारे मारी साथे प्रमुख वात करी के आपणे आवो कंईक कार्यक्रम करवो छे तो आना प्रॉब्लम शुं छे, आनी आने आनो मूळ हेतु शुं छे ए आपणे समजीए। यस प्लीज, एक उदाहरण द्वारा समजीए। नम आंखे फिर भी चेहरे पर मुस्कुराहट, यह है विजयपा सिंघानिया, रेमंड कंपनी के संस्थापक। वो कंपनी जो आज 10,000 करोड़ की हो चुकी है। विजयपत के चेहरे पर मुस्कुराहट भले ही है, लेकिन इस मुस्कुराते चेहरे के पीछे एक दर्द छिपा है। ये दर्द इन्हें किसी और ने नहीं बल्कि इनके अपने बेटे गौतम सिंघानिया से मिला है। देश के बड़े अमीरों में शुमार रेमंड ग्रुप के मालिक रहे विजयपत सिंघानिया इन दिनों आर्थिक तंगी से गुजर रहे हैं। सिर्फ आर्थिक तंगी ही नहीं, खुद का घर होते हुए किराए के घर में रहने को मजबूर है। बेटे गौतम सिंघानिया ने पिता को उनका घर देने से इनकार कर दिया है। जितनी कंपनियां थी वो सब अपने नालायक पुत्र को गिफ्ट कर चुका हूं, इसलिए ही इज द ओनर नाउ, आई हैव नो से। बड़ी गलती, बहुत बड़ी गलती थी। कभी कभी बाप अपने प्यार में गलतियां कर देता, मैंने भी की। क्या कोई बाप नहीं करता है? बहुत से लोग करते, शायद इतनी बड़ी नहीं करते हों। हमने बहुत बड़ी गलती की, तो उसका भुगतान तो हम ही को देना पड़ेगा। ओके, आ एक एक्जाम्पल छे के भाई एक मोटी एमनाथी मिस्टेक थई गई ने शाना माटे एने आ कर्यु, एना आंसर्स तो आपणे लेशु। आना जवाब आपवा माटे आजे आपणी पासे एक्सपर्ट पेनल छे अने आपणे आखो आजनो जे कार्यक्रम छे क्वेश्चन आंसर फॉर्मेटमां छे, एटले देर इज नो स्पीचीस, एटले कोई मोटी मोटी स्पीचीस नथी थवानी। आखो कार्यक्रम आपणे क्वेश्चन आंसर फॉर्मेटमां लई जईए छे, तो आनो आंसर शुं थई शके एना माटेनुं आपणे एक सॉन्ग सांभळीए अने पछी आगळ वधीए। नक्शो छापो सुख नू सरनामो आपो, सुख नू सरनामो आपो, सुख नू सरनामो आपो। जीवन ना कोई एक पाना पर एनो नक्शो छापो सुख नू सरनामो आपो, सुख नू सरनामो आपो, सुख नू। સુખનું સરનામું આપો, જીવનના એક કાગળ પર સુખનું સરનામું આપો। આ સુખનું સરનામું આપવા આજે આપણી પાસે એક્સપર્ટ પેનલ છે અને એક્સપર્ટ પેનલ કોણ છે આજે એમનો થોડો બ્રીફ ઇન્ટ્રોડક્શન આપી અને આપણે એમની શરૂઆત કરીશું। ગામ ટુંડા હાલમાં વિલેપાર્લે જીએસસી ઇન ટાઈમના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત છે। જીએસટી, એક્સાઇઝ, સર્વિસ ટેક્સ, કસ્ટમ, ફોરેન ટ્રેડ પોલિસી, વિલ, વેલ્થ મેનેજમેન્ટ જેવા અનેક વિષયો ઉપર 1,00,000થી વધુ લોકોને પ્રવચન આપી ચૂક્યા છે। ટેક્સ સંબંધી વિવિધ પ્રકાશનોમાં પોતાના લેખ તેમજ ટેક્સ સંબંધી પુસ્તકોમાં લેખક અથવા સહલેખક તરીકે રહી ચૂક્યા છે। તેઓ સીએ ઇન્સ્ટિટ્યૂટ, ચેમ્બર ઓફ
टैक्स कंसल्टेंट, बॉम्बे चार्टर्ड अकाउंटेंट सोसाइटी, धनजी देवशी केलवनी फंड, एंकरवाला अहिंसा धाम वगैरह संस्थाओं में पोतानी सेवाओं आपी चुक्या छे। जयेश भाई ए जेवाएफ ना ट्रस्टी छे, जैन धर्म अने व्यक्तित्व विकास पर पोताना प्रवचन आपे छे। आजना आपड़ा फर्स्ट एक्सपर्ट पैनल सीए जयेश गोगरी, प्लीज गिव अ राउंड ऑफ अप्लॉज टू जयेश भाई। आओ जयेश भाई। छेल्ला 35 वर्षथी सीए व्यवसाय साथे संकळાયેલા છે એવા આપણા બીજા એક્સપર્ટ પેનલ ઇન્કમ ટેક્સ ઓડિટ એકાઉન્ટ જેવા વિષયો પર પ્રભુત્વ ધરાવે છે। હાલ જીએસટી એલએલપી માટે પાર્ટનર છે। ખૂબ જ ઊંડાણપૂર્વક પ્રવાહ અભ્યાસ, ભૂલચૂક વગરનું આયોજન અને એક પરિપક્વ અભિગમ એમની વિશેષતાઓ છે એવા આજના આપણા સેકન્ડ એક્સપર્ટ પેનલ સીએ ધર્મેન્દ્ર શાહ, એમને આપણે તાળીઓથી વધાવીએ। યસ, આવો ધર્મેન્દ્ર। આપણા આજના ત્રીજા અને આપણે કહીએ કે જે આપણી સાથે ઝૂમ ઉપર આજે સાથે જોડાશે, તેઓ સીએ પરીક્ષામાં રેન્ક હોલ્ડર રહી ચૂક્યા છે, તેઓ કાયદામાં પણ સ્થાનક થયા છે, તેઓ 50 વર્ષથી સીએ અને વિવિધ કાયદાઓમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે, તેમના બંને સુપુત્ર ખૂબ પ્રગતિ કરી ફોર્બ્સ મેગેઝિન દ્વારા પ્રકાશિત થતી દુનિયાના સૌથી વધુ ધનાઢ્ય લોકોની યાદીમાં સ્થાન પામ્યા છે। તેઓ ઝાલાવાડી સ્થાનકવાસી જૈન સભા, જીતો, બીજેપી, કલા ગુજરી, જીઓ, બોમ્બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સોસાયટી વગેરે સ્થળે પોતાની સેવાઓ આપી ચૂક્યા છે। અને આપણા ત્રીજા એક્સપર્ટ છે સીએ મહેન્દ્ર તુરકિયા, પ્લીઝ ગીવ અ રાઉન્ડ ઓફ અપ્લોઝ ટુ સીએ મહેન્દ્ર તુરકિયા। હમણાં દુબઈ છે અને દુબઈથી આપણી સાથે લાઈવ એ રહેશે। જેમ મેં વાત કરી, આપણે પ્રોબ્લેમ જોયું, એક એક્ઝામ્પલ જોયું વિજય સિંગાનિયાનું, અને એના પછી એનો આન્સર જોયો, સુખનું સરનામું જોયું, અને સુખનું સરનામુંનું આન્સર આપવા આજે આપણી પાસે એક્સપર્ટ પેનલ છે। ઘણા પ્રશ્નો આપણા મનમાં હશે, જેને જેને પ્રશ્નો હોય, જીએસસી ઇન ટાઈમ અને જેવાએફના કાર્યકર્તાઓ છે, તમે તમારા પ્રશ્નો એમને મોકલાવી અહીં મોકલાવી શકો છો। આપણે પ્રથમ પ્રશ્નથી શરૂઆત કરીએ એની પહેલા હું બંને એક્સપર્ટને કહીશ કે પોતાની ઓપનિંગ રિમાર્ક્સ આપે કે મિલકત અને વારસાઈ હકોની વ્યવસ્થા, એના માટે તમારું શું મંતવ્ય છે એની ઓપનિંગ રિમાર્ક પહેલા જયેશભાઈ। યસ પ્લીઝ। આપણે સૌ જાણીએ છીએ, આપણે સૌ મહેનત શાને માટે કરીએ છીએ? સુખનું સરનામું શોધવા માટે અથવા સુખ શોધવા માટે? આપણે અને આપણું કુટુંબ સુખી રહે અને એમને તકલીફો ઓછામાં ઓછી પડે એના માટે આપણે દિવસ રાત એક કરતા હોઈએ છીએ। પરંતુ જેમ આપણે વિડીયો જોયો એવી રીતના આપણે સુખ માટે ભેગી કરેલી મિલકત એ જ ક્યારેક આપણા દુઃખનું કારણ બની જતી હોય છે, એ જ દુઃખનું નિમિત્ત બની જતી હોય છે, ક્યારેક એ જ સંતાનોને બગાડવા માટે કે અથવા એમને ઊંધા રસ્તે લેવા માટે, અથવા ક્યારેક આયોજન આપણે સરખું ન કર્યું હોય તો આપણા જ સંતાનો એ મિલકત માટે ક્યારેક ઝઘડી પડતા હોય છે। બસ એ જ વિષય ઉપર આપણે માર્ગદર્શન મેળવવા માટે અને આપણાથી એવી ભૂલો ન થાય એના માટેનું આ આયોજન આપણે કર્યું છે। ધન્યવાદ જયેશભાઈ। ધર્મેન્દ્રભાઈ, ઓપનિંગ રિમાર્ક્સ। જય જયેન્દ્ર સર્વને। પણ સમજદારી પૂર્વક, બસ એ જ સમજદારી આપણે અહીંયા સમજવાની છે। થેન્ક યુ। ઓકે, એમણે બહુ સરસ વાત કરી કે સમજદારી પૂર્વક આપણે સમજવાની છે, એ એમની ઓપનિંગ રિમાર્ક્સ છે। લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ક્વેશ્ચન। આપણે બધા સાઇન ક્યાં ક્યાં કરીએ? કોઈ કહી શકે સાઇન બધા આપણે ક્યાં ક્યાં કરીએ? ચાલો લેટ્સ બીકમ અ મોર ઇન્ટરેક્ટિવ। યસ પ્લીઝ। ઓકે, ચેક ઉપર સાઇન કરીએ। ઓકે, પછી ડોક્યુમેન્ટ્સ ઉપર આપણે સાઇન કરીએ। યસ, વિલ ઉપર સાઇન કરીએ। ઓકે, પછી એગ્રીમેન્ટ ઉપર સાઇન કરીએ। ઓકે, પાછળથી કોઈ કહી શકશે? યસ પ્લીઝ, પાછળથી કોઈ કહી શકશે? ઇન્વેસ્ટમેન્ટ ઉપર આપણે સાઇન કરીએ। ઓકે, યસ, એના સિવાય
લોકર ના રજીસ્ટર ઉપર સાઈન કરીએ, યસ, વિલ ઉપર સાઈન કરીએ, કરી દઉં, યસ, પેન કાર્ડ આધાર કાર્ડ એના ઉપર સાઈન કરીએ, બહુ સરસ. આઈ થિંક સો બધાએ ઘણા બધા વિષયો લીધા કે ભાઈ આપણે સાઈન ક્યાં ક્યાં કરીએ છીએ. સાઈન બધા કરો છો કે નહીં? કરો છો કે નહીં? ઓકે, કરીએ છીએ. યસ, જયેશભાઈ, ધર્મેન્દ્રભાઈ સાઈન બધા જ કરે છે. અને આ પ્રશ્ન ધર્મેન્દ્રભાઈને કરીએ આપણે. પહેલો પ્રશ્ન કે મારા બેંક ખાતાઓમાં જે સોસાયટીમાં ફ્લેટ છે એના શેર સર્ટિફિકેટમાં તથા અન્ય કંપનીઓના જે મારા શેર છે, ડિબેન્ચર્સ છે, ફિક્સ ડિપોઝિટ છે, એ બધામાં મેં સરખી રીતે બધું નોમિનેશન કર્યું છે, તો પછી મને વિલ શાના માટે બનાવવું જોઈએ? તો પછી વિલ મારે શા માટે બનાવવું જોઈએ? યસ પ્લીઝ ધર્મેન્દ્રભાઈ. બહુ જ રિલેવન્ટ ક્વેશ્ચન છે. હવે આમાં સમજવાની જરૂર છે કે નોમિની શું છે અને લીગલ હેર શું છે. આના માટે હમણાં 2009 માર્ચ 2019 મહારાષ્ટ્ર કોઓપરેટિવ એક્ટ, આ તમારો સૌથી પહેલા જે સોસાયટી અમારો ફ્લેટ છે, આમાં ઘણા બધા અસેટ છે, એ બધી અસેટનો તમે ક્વેશ્ચન પૂછ્યો છે. સૌથી પહેલા આપણે જોઈએ મહારાષ્ટ્ર કોઓપરેટિવ સોસાયટી એક્ટમાં ચેન્જ આવ્યો છે. ધે હેવ ઇન્ટ્રોડ્યુસ સેક્શન 154B13. શું લખે છે? એ સોસાયટી કેન ટ્રાન્સફર ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ ડિસીઝ મેમ્બર ઇન ધ ફ્લેટ ઓનલી વેન ટેસ્ટામેન્ટરી ડોક્યુમેન્ટ ઓર સક્સેશન સર્ટિફિકેટ ઓર હેરશીપ સર્ટિફિકેટ ઓર ડોક્યુમેન્ટ ઓફ ફેમિલી અરેન્જમેન્ટ હેઝ બીન પ્રોડ્યુસ બાય લીગલ હેર્સ ઓફ ધ ડિસીઝ મેમ્બર ઓર પર્સન એન્ટાઇટલ્ડ ટુ ફ્લેટ. હવે ક્વેશ્ચન એ થાય છે, પાછળથી બીજો પ્રોવાઇઝો બી એ લોકોએ એડ કર્યો છે, ધ કોન્સેપ્ટ ઓફ પ્રોવિઝનલ મેમ્બર હેઝ બીન ન્યુલી ઇન્કોર્પોરેટેડ એન્ડ ટર્મ હેઝ બીન ડિફાઇન્ડ અંડર સેક્શન 144B. The proviso under this section further clarify that clouds of doubt, nominee shall only be admitted as a provisional member in place of a deceased member till the time legal heir or person entitled to flats are admitted as member. To prashna e tha ahiya ke nominee shu ane legal heir shu. To bahu simple shabda ma apne apna ramayan taraf jaiye. Bharat ek che ane Ram che. ભરતે શું કર્યું હતું? પાદુકા સાચવી રાખી હતી જ્યાં સુધી રામ આવે નહીં ત્યાં સુધી. તો રામ છે એ લીગલ હેર છે અને ભરત છે એ નોમિની છે. એ નોમિનીએ ભરતે સાચવી રાખવાની છે ગાદી. અસલી રાજપાટ અને સિંહાસન તો રામનું જ છે, જે આ 154B13 9th માર્ચથી આવેલો છે એ ક્લેરિફાય કરી દીધેલું છે. હવે તમારે જો ભરતને જ રામ બનાવવો હોય તો તમે બનાવી શકો છો. કેવી રીતના? સિમ્પલ, વિલ કરી દો. વિલ કરી દેશો તો તમને ભરતને જે ગાદી આપી છે એ જ રામ થઈ જશે. બરાબર છે. આપણે જે વાત કરી કે ભરતને જો રામ બનાવવો હોય તો તમે વિલ કરીને ભરતને તમે રામ બનાવી શકો છો. એમાં જયેશભાઈ તમને કંઈ એડ કરવું છે આની અંદર? જે હા, એટલે એ જ બહુ મહત્વની વાત કરી ધર્મેન્દ્રભાઈએ કે ઘણી વખત આપણે એમ માનતા હોઈએ છીએ કે ભાઈ નોમિનેશન તો કરી નાખ્યું, હવે બિલ વિલની પછી મગજમારી શું કામ કરીએ? જે નોમિનેશન છે એ તો પછી એને મળી જ જવાનું છે. પણ ધારી લો કે નોમિનેશન તમે કર્યું તમારા છોકરાના નામ પર, તમે એને જ મિલકત આપવા માંગતા હતા, વિલ બિલ કર્યું નહીં, તમે તમારા 100 વર્ષ પૂરા થયા, પછી તમારા 2 છોકરાઓ હોય તો એ બંને છોકરાઓનો સરખો હિસ્સો લાગે છે. એટલે ભલે નોમિનેશન તમે તમારા છોકરાને કર્યું છે, તમને એમ લાગતું કે હવે બધું એને જ મળી જવાનું છે, જો વિલ ન બનાવ્યું હશે તો બંનેમાં 50-50 થશે. એટલે જો એમ માનતા હોય કે ભાઈ નોમિનેશન એ વિલનો વિકલ્પ છે, વિલનું ઓપ્શન છે, એવું નથી. નોમિનેશન એક મે બી થોડુંક ટેમ્પરરી અરેન્જમેન્ટ છે, બાકી એ વિલનો પર્યાય નથી. વિલ તો તમારે બનાવવું જ રહ્યું. ઓકે, વિલ બનાવવું જ રહ્યું એમ જયેશભાઈ ને ધર્મેન્દ્રભાઈ કહે છે. આપણે આગળ વધીએ. આપણે સુખીરામ, સુખની વાત કરીએ છીએ તો સુખીરામને જ આપણે લઈએ. અને સુખીરામ કહે છે આપણને, સાહેબ કાંઈ પણ કર્મ કરો પણ એટલું જરૂરથી ધ્યાન રાખજો કે કુદરત હંમેશા ઓનલાઈન છે.
કુદરત હંમેશા ઓનલાઈન છે. વસંતજીભાઈ, રમેશભાઈ, કુદરત હંમેશા ઓનલાઈન છે. પ્રશ્ન જયેશભાઈ અને ધર્મેન્દ્રભાઈ બંનેને, પેલા ધર્મેન્દ્રભાઈ તમારાથી, કે મારા બધા જ ખાતાઓમાં શેર સર્ટિફિકેટમાં હું અને મારી પત્ની જોઈન્ટ હોલ્ડર છીએ, હું અને મારી પત્ની જોઈન્ટ હોલ્ડર છીએ, મારા મૃત્યુ પછી મારી મિલકત મારી પત્નીને મળે એમ હું ઈચ્છું છું, તો પણ મને વિલ બનાવવાની જરૂર છે? તો પણ મને વિલ બનાવવાની જરૂર છે? યસ. પહેલા ધર્મેન્દ્રભાઈ. હાર્દિકભાઈ, તમારા પહેલા ક્વેશ્ચનમાં બે ત્રણ અસેટ આપણી રહી ગઈ છે. જી, કે એક તો મારા શેર છે, ડિબેન્ચર છે, એફડી છે, બરોબર છે, એવા તમે નોમિની કરી રાખેલું છે. તો અહીંયા એક ટ્રાન્સમિશન ફોર્મ છે, ફોર્મ 30, જે ડીમેટ એકાઉન્ટ માટે વપરાય છે. ફોર્મ જી છે, જે પીપીએફ એકાઉન્ટ માટે વપરાય છે. અને મ્યુચ્યુઅલ ફંડ છે, એના બી T1, T2, T3 બધા ફોર્મ્સ છે. તો આ બધા ફોર્મમાં એક જ છે, જો તમે નોમિની કર્યું હોય તો ઇઝીલી ટ્રાન્સફર થઈ શકે છે. પણ તમારે જો બે જ વસ્તુ એવી છે, એક ઇન્સ્યોરન્સની પોલિસી અને એક ઈપીએફ, એ બેમાં નોમિની સુપરસીડ્સ ધી લીગલ હે. બાકી સુપ્રીમ કોર્ટનો ઇન્દ્રાબાઈનો કેસ છે, નોમિની ડઝન્ટ સુપરસીડ ધી લીગલ હેર, લીગલ હેર સુપરસીડ્સ ધી નોમિની. આ બે જ એવી વસ્તુ છે, ઇન્સ્યોરન્સ પોલિસી અને ઈપીએફની, જેમાં નોમિની જે છે એ 100% એને વારસાઈ હક મળે. રાઈટ, ઓકે. હવે સેકન્ડ પ્રશ્ન ઉપર. હા, આજે તમારો છે ક્વેશ્ચન કે પત્ની જોઈન્ટ હોલ્ડર થાય, પત્ની જોઈન્ટ હોલ્ડર થાય તો પત્ની સુખીરામ ઓફ થઈ જાય છે, તો પછી એના જે પત્ની છે એને એને તો વારસાઈ મળી, તો પછી વિલ કરવું કે નહીં કરવું આપણે? હવે પત્ની જોઈન્ટ હોલ્ડર છે, એક તો બે વસ્તુ થઈ શકે છે, મૂવેબલ અને ઇમૂવેબલ પ્રોપર્ટી, બરોબર છે. ઇમૂવેબલમાં શું થાય છે કે 50% છે પત્નીનો અને 50% હસબન્ડનો છે. તો જે ઇમ્યુએબલ પ્રોપર્ટીમાં 50% જે પત્નીનો છે પત્નીનો જ રહે છે, પણ બાકીનો 50% જે છે એ એના બધા લીગલ હેડનો છે. જો તમે બિલ બનાવ્યું હશે અને પત્નીના નામે જ કર્યું હશે તો 100% પત્નીને મળી જશે, બાકી પત્નીનો 50% રહેશે અને બાકીના 50%માં જે લીગલ હેર છે હિન્દુ સક્સેશન એક્ટ પ્રમાણે, હિન્દુ સક્સેશન એક્ટ પ્રમાણે ક્લાસ 1 હેર છે, ક્લાસ 2 હેર છે. ક્લાસ 1 પહેલાં આવે છે, જો ક્લાસ 2 ન હોય, ક્લાસ 1 હોય તો ક્લાસ 2 નહીં આવે, અને ક્લાસ 1માં કોઈ નહીં હોય તો ક્લાસ 2 આવશે, અને ક્લાસ 2 બી નહીં હોય તો એગ્નેટ્સ આવશે, અને એગ્નેટ્સ બી નહીં હોય તો કોગ્નેટ્સમાં જશે. એગ્નેટ્સ એટલે મેલથી અને કોગ્નેટ્સ એટલે ફિમેલથી. અને બાકીની જે મૂવેબલ પ્રોપર્ટી છે એમાં ઓલરેડી સેકન્ડ હોલ્ડર છે. સેકન્ડ હોલ્ડર ઇઝ નોટ એ નોમિની, એ હોલ્ડર જ છે. એટલે પહેલો હોલ્ડર જો નીકળી જાય તો બીજો હોલ્ડર જે છે એ ઓટોમેટિક બની જાય છે. એના માટે તમારે પ્રોસિજર કરવું પડશે. સમજો કે તમે ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યો છે, પહેલું નામ તમારું છે, સેકન્ડ નામ તમારા વાઇફનું છે, તો વાઇફ ત્યાં આગળ ડેથ સર્ટિફિકેટ આપશે, અને જે બીજી રિક્વાયરમેન્ટ ફોર્મ છે ટ્રાન્સમિશન ફોર્મ એ ભરશે. તો ડીમેટવાળા ડીપી શું કરશે, તમને કહેશે કે તમે એક સેકન્ડ એકાઉન્ટ ખોલાવી દો અને એ એકાઉન્ટમાં તમારા ટ્રાન્સફર થઈ જશે. પણ સબ્જેક્ટ ટુ કે તમે જો વિલ બનાવેલું હોય તો એ બેનિફિટ થશે, અધરવાઇઝ જો બિલ નહીં બનાવેલું હોય તો હિન્દુ સક્સેશન એક પ્રમાણે આગળની વિધિ થશે. ઓકે, એનીથિંગ યુ વોન્ટ ટુ એડ જયેશભાઈ ઓન ધીસ પોઈન્ટ? નહીં, બસ એટલે એ જ પોઈન્ટ એક ફરી ફરીને આવે છે કે વિલ અને જોઈન્ટ હોલ્ડર બી હોય, વિલમાં કંઈક અલગ લખેલું હશે તો વિલની સત્તા વધારે છે. ફક્ત જોઈન્ટ હોલ્ડર ખાલી તમે લખી રાખો અને વિલ કંઈક અલગ બનાવો એવું બી થઈ શકે. ઘણી વખત આપણે શરૂમાં ક્યારેક આપણે નાના હોઈએ ત્યારે માતા પિતાના નામ પર કરી નાખીએ, પછી પત્નીના નામ ઉપર, પછી બાળકોના નામ ઉપર, પછી તમારી કંઈક ઈચ્છા બદલાય તો એ વિલ દ્વારા તમે પોતાની ઈચ્છા બદલાયેલી ઈચ્છા રાખી શકો છો. એવું જરૂરી નથી કે એકવાર જોઈન્ટ હોલ્ડર થઈ ગયા એટલે બસ એઝ ઇટ ઇઝ રહેશે, એને તમે ચેન્જ કરી શકો છો. ઓકે, સરસ. આગળ વધીએ. હમણાં જ આપણે સિંગાનિયાનો એક્ઝામ્પલ જોયો અને એના જ ઉપર એક પ્રશ્ન લઈએ. જયેશભાઈને આ પ્રશ્ન છે કે ભાઈ, બધી મિલકત મેં મારા છોકરાઓને વિલમાં આપી દીધી, અને જે મુખ્યત્વે આપણે કરતા હોઈએ છીએ કે આપણા છોકરાઓ છે એટલે આપણે એમને આપી દેતા હોઈએ છીએ, અને પછી આપણે ઠનઠન ગોપાલ થઈ જતા હોઈએ, અને પછી મારી જે વ્યથા છે, મારી જે પરિદિશા છે,
ત્યારે ત્યારે બહુ અનુકૂળ નથી હતી, સિચ્યુએશન અનુકૂળ નથી થતી, તો શું મારે વિલ બનાવવું કે વિલ છોડી દેવું? યસ પ્લીઝ જયેશભાઈ. એટલે એક ચોખવટ પહેલા કરી દઉં, વિલ કરવા માત્રથી તમારી મિલકતો એ વારસદારોના હાથમાં નથી જતી. એ તમારી ઈચ્છા છે કે તમારા મૃત્યુ પછી શું થાય. જીવતે જીવ તમારી કોઈ પણ મિલકત વિલ દ્વારા એમના હાથમાં જતી નથી. એટલે એ પહેલી એક ચોખવટ મગજમાં રાખીએ. પછી પ્રશ્ન એમ છે કે આજે હું મોટા છોકરા સાથે રહું છું, એની પત્ની બરોબર સાર સંભાળ રાખે છે, તો મને થયું કે આ મોટો છોકરો જ મારો બરોબર છે, નાના છોકરાને કાંઈ આપવા જેવું નથી. બધું એને એના નામ પર મેં વિલમાં લખી નાખ્યું, વિલ બનાવીને સાઈડ પર મૂક્યું છે. અને પછી જોઉં છું તો એમનો કલર બદલાઈ ગયો છે, હવે એમનો રંગ બદલાઈ ગયો કે હવે પપ્પાએ તો મારા નામ પર બધું કરી નાખ્યું. એટલે પછી એ લોકોનો જો વ્યવહાર બદલાઈ જતો હોય તો એ યાદ રાખજો, વિલ એટલે તમારી ઈચ્છા. જેમ તમારી ઈચ્છા બદલાય તેમ તમારું વિલ પણ બદલાઈ શકે છે. એટલે જરૂરી નથી કે એકવાર તમે તમારા મોટા પુત્રને બધું લખી આપ્યું છે વિલ દ્વારા તો હવે બધું એનું થઈ ગયું. કારણ કે આમે એ વિલ છે ને ક્યારે અમલમાં આવશે? તમારા 100 વર્ષ પૂરા થયા પછી, બરોબર છે? જ્યાં સુધી તમે હૈયાત છો ત્યાં સુધી તમારું વિલ તમે બદલાવી શકો છો. તમને લાગે કે હવે મોટા છોકરાનું આખું વ્યવહાર બદલાઈ ગયું છે તો તમે પાછું જે હોય એનું સ્થાન ઠેકાણા લાવવા માટે પણ તમે કરી શકો છો. બીજું, ઘણી વખત તમે તમારું વિલ છે ને સિક્રેટ પણ રાખી શકો છો, કોઈને ખબર જ ના પડે કે કોને તમે શું આપ્યું છે. નહીં તો ક્યારેક બબાલ ઊભી થતી હોય કે વિલ બધાને ખબર પડી જાય કે હા મને ઓછું આપ્યું છે, ને હમણાંથી જ એના જો નાટક શરૂ થવાના હોય તો તમે તમારું વિલ છે ને એ સિક્રેટ પણ રાખી શકો છો. ઓકે, સરસ. વિલ તમે સિક્રેટ રાખી શકો છો. આગળ વધીએ. સુખીરામ કહે છે, સારા માણસની કિંમત ફક્ત 2 વખત જ સમજાય છે. સારા માણસની કિંમત ફક્ત 2 વખત જ સમજાય છે, ગરજ હોય ત્યારે અને ગેરહાજર હોય ત્યારે. ગરજ હોય ત્યારે અને ગેરહાજર હોય ત્યારે. જયેશભાઈ, સુખીરામ કહે છે કે અમારા ઘરમાં તો બહુ સુમેળ છે, બહુ સરસ વાતાવરણ છે, બહુ સરસ મજા છે અને અમે બહુ સરસ રીતે રહીએ છીએ, તો શું મને વિલ કરવાની જરૂર છે? તો શું મને વિલ કરવાની જરૂર છે? યસ જયેશભાઈ, એક શેર છે જે તમે કદાચ મનર ઉદાસની ગઝલો જો સાંભળતા હોય અને ક્યારેક એમાં એક મુક્તક તરીકે આવતું હોય છે કે કાપી કાપી કટકા કાઢી નાખે સ્વજન, ન મૂકે પોંક મૂકી કોઈ રુદન. અને આ જગતમાં સ્વાર્થનું એવું છે ચલણ કે જો લાશ બની જાય સોનું ન પામે કફન. ક્યા બાત હૈ. એટલે તમને જો એમ લાગતું હોય કે આજે બધું સારું છે આવતીકાલે બી સારું રહેશે અને પરમ દિવસે પણ સારું રહેશે અને એના પછીના દિવસે પણ સારું રહેશે તો કદાચ તમે હજી જીવનના સિદ્ધાંતો નથી સમજ્યા એવું કહી શકાય. એક તો સ્વજનોનો એક પર્ટિક્યુલર સ્વાર્થ હોય છે. કદાચ સ્વજનો ખરેખર સારા હોય તો પણ એમની વિચારધારા બધા સમયે સરખી રહે એવો કોઈ નિયમ નથી. એક જ સારામાં સારો છોકરો હોય અને સમય જતાં ક્યારેક એની વિચારધારા પલટાય છે, આપણે નજર સામે તમે જોયું હશે, ઘણા બધા એક્ઝામ્પલ હશે. એટલે આવા સંજોગોમાં આજે બધું સારું છે એટલા માટે બધું સારું જ રહેશે એવું માનવાની જરૂર નથી. રાધર આજે સારું છે આવતીકાલે સારું રહે એના માટે તમે વિલ બનાવો કે જે કોઈના માટે કોઈ પણ દિવસ ઝઘડા કરવા માટેનું નિમિત્ત બને જ નહીં. પહેલેથી જ તમે જો ચોખવટ કરી નાખી હોય કોને શું મળશે તો એ તમારા એમના સંબંધો છે ને આગળ પણ પછી સારા જ રહેશે. બરાબર છે, આ જ વિનંતી કરી શકું છું. આ પ્રશ્નને આગળ વધારતા આ આપણે 4 થી 5 પ્રશ્નો જે લીધા એને સંલગ્ન એક પ્રશ્ન આવ્યો છે કે ભાઈ HUFમાં કર્તાનું મૃત્યુ થઈ જાય બાદ પછી HUF, આપણે મોસ્ટલી આપણા કચ્છી સમાજની અંદર આપણે બધા HUF કરતા હોઈએ છીએ, તો HUFની પ્રોપર્ટી, HUFનું કેપિટલ, HUFનું ડોક્યુમેન્ટેશન અને એના એક્ટ મુજબ શું શું થઈ શકે, એના માટે વિલમાં કેવી રીતે જોગવાઈ કરી શકે અને કેવી રીતે મળી શકે? યસ જયેશભાઈ, ઘણા બધા જૂના કેસીસ છે. સૌથી પહેલાં તો HUFનો હિસ્સો એ પહેલાં વિલ થઈ શકે કે ના થઈ શકે એના માટેના પ્રશ્નો હતા, તો એ તો થઈ શકે છે. અને એમાં HUF દ્વારા પણ તમે તમારું પ્લાનિંગ કરી શકો છો કે એક આખી મિલકત તમે HUFની પ્રોપર્ટી તરીકે રાખી, પછી જે કુટુંબનો મોટો પુત્ર હોય એનો કર્તા બને છે, પણ એના જે વારસદાર, એના જે હકદાર છે ને
એ કુટુંબના બધા જ લોકો રહે છે. તો એવી રીતના તમે અમુક વસ્તુઓનું એચયુએલ દ્વારા પ્લાનિંગ કરી શકો છો. એના માટે વિલનું ન કરો તો પણ ચાલી જાય કે તમારી બધી મિલકત અથવા અમુક મિલકત તમે એચયુએફમાં મૂકી રાખો, એને ગિફ્ટ કરી નાખો, અને પછી જે પણ કુટુંબનો મેઇન મેલ વ્યક્તિ હશે, જે પુરુષ વ્યક્તિ, એ પુરુષ વ્યક્તિ એનો કર્તા બનશે અને એ પછી એનામાંથી બધાની ઇન્કમ એને ફાળવી શકશે. તો એક એડ કરું છું હવે. જી, ઘણી વાર બધાને કન્ફ્યુઝન હોય છે કે જે મધર છે એ મધર કરતા થઈ શકે કે કેમ, પણ એચયુએફમાં જે મેલ મેમ્બર છે એ જ કરતા રહેશે. અને સમજો કે મેલ મેમ્બર છે જ નહીં, ડોટર જ છે, તો ડોટર કરતા થઈ શકે કે કેમ નહીં? 2005 કાયદો ચેન્જ થઈ ગયો છે એટલે ડોટર પણ કરતા થઈ શકે છે, અને જે મધર છે એ મધર ખાલી મેમ્બર થઈ શકે છે, શી કેન નોટ બી એ કો પાર્ટનર. બહુ વેલિડ પોઈન્ટ ધર્મેન્દ્રભાઈ આની અંદર કહ્યો છે પ્રકાશ. આ બધાને કન્ફ્યુઝન હોય છે, બધાને સમજાઈ ગયું, નહીં તો અગેન વન્સ અગેન પ્લીઝ રિપીટ ધ લાસ્ટ તમે જે કીધું એ. યસ, ફરીથી એક વાર રિપીટ કરો. હા, કન્ફ્યુઝન બધાને એ હોય છે કે મધર જે છે એ મધર કરતા થઈ શકે કે કેમ, પણ મધર ક્યારે પણ કરતા નહીં થઈ શકે, કારણ કે એનયુએફના કાયદામાં ફર્સ્ટ જે મેલ મેમ્બર છે, મેજર મેલ મેમ્બર છે, જેની હાઈએસ્ટ એજ છે, એ મેલ મેમ્બર છે એ કરતા થશે. અને સમજો કે મેલ મેમ્બર છે જ નહીં, ખાલી ડોટર જ છે, તો એ ડોટર કરતા થશે 2005 પછી, મધર કોઈ દિવસ કરતા નહીં થઈ શકે. ઓકે સરસ. પણ એને મિલકતમાં ભાગ મળી શકે છે. બરાબર છે, મિલકતમાં ભાગ, પાર્ટીશન થાય ત્યારે એ પાર્ટીશનમાં બધાને ભાગ મળી શકે છે. સુખીરામ આગળ કહે છે, ઊંચું ઉડવાવાળું પક્ષી પણ ઘમંડ નથી કરતું, ઊંચું ઉડવાવાળું પક્ષી પણ ઘમંડ નથી કરતું, કારણ કે એને પણ ખબર છે કે આકાશમાં બેસવાની જગ્યા નથી હોતી, કારણ કે એને ખબર છે આકાશમાં બેસવાની જગ્યા નથી હોતી. ધર્મેન્દ્રભાઈ, પ્રશ્ન તમને છે, હજી હું માત્ર 51 વર્ષનો છું, મારી તંદુરસ્તી બહુ તંદુરસ્ત છે, હું બહુ સ્વાસ્થ્યપૂર્ણ છું, મને વ્હીલ બનાવવા માટે શું ઉતાવળ કરવી પડે? આજે જ્યારે પત્રિકાની અંદર 50 અને 60 નંબરો પ્રથમ પાને દેખાતા હોય ત્યારે શું મને ઉતાવળ કરવી જોઈએ? ધર્મેન્દ્રભાઈ. હાજી, આપણે જોઈએ છે કે જે હાઈએસ્ટ જીમમાં જાય છે એને જ હાર્ટ એટેક આવે છે. આપણને એમ લાગે છે કે આપણે ઘણી બધી કસરત કરીએ છીએ, ઘણું બધું કરીએ છીએ, પણ ઘણીવાર જીમ પર જવાવાળાને જ હાર્ટ એટેક આવે છે. આ કે સિંગર એ ગાતા ગાતા એને હાર્ટ એટેક આવી ગયો. આપણે જો રાકેશ ઝુંઝુનવાલા, ભલે 60 વર્ષ હોય, એ તો 60 ઇઝ અ યંગ એજ આજની તારીખમાં, 70 તો મિનિમમ એજ થઈ ગઈ છે, એટલે ખબર નથી આપણને ક્યારે શું થવાનું. સિદ્ધાર્થ શુક્લા 29 યર્સમાં એક્સપાયર થઈ ગયો. નોબડી નોઝ કાલે શું થવાનું છે. સો બેટર પ્લાન ઇટ, જેમ અહીંયા લખ્યું છે, સમજદારીપૂર્વક ઓલવેઝ પ્લાન કરો. યસ, સમજદારીપૂર્વક પ્લાન કરો એ એમનો મંત્ર છે, જેમ ધર્મેન્દ્રભાઈએ કહ્યું આપણને. આપણે આગળ વધીએ. સુખીરામ કહે છે કે મારી એક પત્ની અને પુત્રવધુ છે, એટલે પત્ની અને એના બે પુત્ર અને પુત્રી બંને હયાત છે હમણાં, અને પુત્રી પરણી ગઈ છે અને સુખી છે, પુત્રી પરણી ગઈ છે અને સુખી છે, પછી મિલકતનો દાવેદાર ફક્ત પુત્ર જ રહે છે કે બંને હોઈ શકે, અને એમાં વિલ બનાવવાની જરૂર છે કે નહીં, અને એમાં વિલ બનાવવાની જરૂર છે કે નહીં? યસ પ્લીઝ ધર્મેન્દ્રભાઈ. સવાલ એ છે કે તમે જો વિલ નહીં બનાવો તો હિન્દુ સક્સેશન એક્ટ એનું કામ કરશે. તમે પુત્રીને જે છે એને પરણાવી દીધી છે, એને જે આપવાનું હતું એ આપી દીધેલું છે, અને જો તમે વિલ નહીં બનાવ્યું હોય તો હિન્દુ સક્સેશન એક્ટ આવી જશે, અને બિંગ એ ડોટર ઇઝ એ ક્લાસ 1 હે, એટલે એને બી હક લાગશે. તકલીફ એ છે, વિલ બનાવ્યું હશે તો તમે તમારી મરજી મુજબ જેને વારસો આપવો છે એ વારસો આપી શકો છો, માટે વિલ ઇઝ ઓલવેઝ બેટર. ઓકે, થેન્ક યુ. આગળ વધીએ. આપણે હમણાં યુએસની અંદર થિયરી ઓફ ઇનફનેસ ચાલી રહી છે, કદાચ તમને બધાને ખબર હોય કે થિયરી ઓફ ઇનફનેસ શું છે, કે આપણે મેક્સિમમ અને મિનિમમ કેટલું રાખવું આજે જીવનની અંદર, એના માટેની આ થિયરી છે. હવે પ્રશ્ન થાય કે ભાઈ મારી પાસે તો આટલું બધું નથી, મારી પાસે ના કોઈ બંગલા છે, 4 ગાડીઓ છે, અલગ અલગ પ્રોપર્ટીઓ છે. હવે ઘણો બધો તમને આપણને બધાને વિચાર આવે કે મારી પાસે તો એક નાનું ઘર છે અને એક નાની દુકાન છે, તો આનું શું કરવું?
તો પ્રશ્ન જયેશભાઈ તમને થાય છે કે હું એક સામાન્ય પરિવારથી આવું છું અને મારે માત્ર પાગડી જેટલી જગ્યા છે, તો શું મને વ્હીલ બનાવવાની જરૂર છે? યસ જયેશભાઈ, પાગડી જેટલી જગ્યા હોય અને પાગડીની જગ્યા હોય તો શું કરવું? એટલે માથું રાખવા જેટલી જગ્યા હોય અને એ જગ્યા પણ પાગડી નહીં હોય તો આમાં ખરેખર શું કંઈ પહેલાં વારસાઈ કંઈ નિર્માણ થઈ શકે કે નહીં? અને આ શું છે, રેન્ટ કંટ્રોલ એક્ટ ઘણો જૂનો હતો, પછી હમણાં 1999માં પાછો રિવાઇઝ થયો મહારાષ્ટ્ર રેન્ટ કંટ્રોલ એક્ટ, નહીં તો આ 19મી સદીનો કાયદો હતો. એમાં ફેરફારો થયા છે અને હંમેશા પ્રશ્ન એ રહ્યો છે કે ધારી લો કે મારી પાસે પાઘડીની દુકાન છે, પાઘડીની જગ્યા છે, શું એનું હું વિલ બનાવી શકું? મારી પાસે જગ્યા છે, મારી પાસે મારા પુત્રો છે, એમાંથી મારે એક પુત્રને આપવું છે કે બે પુત્રોને આપવું છે, તો એ શું શક્ય છે? આ ઘણો જૂનો પ્રશ્ન છે અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયેલો પ્રશ્ન છે. અનંત સબનીસ કરીને 1979માં ત્યારે પણ મહારાષ્ટ્ર લો જર્નલના 755ના નંબરના પાના ઉપર આ કેસ આખો પ્રસિદ્ધ થયેલો કે શું એક વ્યક્તિ પોતાની પાઘડીના હકો, એટલે કે પાઘડી પાસે શું હોય છે, ખાલી કહેવા માટે પોતાની જગ્યા હોય, પણ હકીકતમાં શું છે, તમને એ રહેવાની અથવા ઓક્યુપાય કરવાના રાઇટ્સ છે, ફક્ત તમારું હક કેટલું છે તમે એમાં રહી શકો, એનાથી વિશેષ તમારા કોઈ હક નથી. એટલે એમાં એવું ખુલાસો થયો છે કે તમે પહેલાં તો વારસાઈ રીતે તમે કોઈ એને વારસામાં વિલમાં આપી ન શકો, પણ જો તમારે કોઈને આપવું હોય તો શું જોવું પડે કે જ્યારે તમે મૃત્યુ જે બી હોય, જેના પણ એ હક હોય, ટેનન્સી રાઇટ્સ, એ જ્યારે રહેતા હતા એની સાથે કોણ રહેતું હતું, અને એ એનું ફેમિલીનો મેમ્બર હતું કે બીજો કોઈ હતું? હવે નોકર પણ સાથે રહેતો હોય, એક દુકાન હોય એમાં શેઠ અને નોકર બંને કામ કરતા હોય, શેઠના 100 વર્ષ પૂરા થયા કામ કરતા કરતા ગલ્લા પર બેઠા બેઠા, તો કંઈ નોકરને વારસાઈ હક એટલે કે ટેનન્સી રાઇટ્સ ના મળે, પણ શેઠ અને શેઠનો છોકરો એ બંને દુકાનમાં હોય, સાથે જ કામ કરતા હોય, તો પછી શેઠને 100 વર્ષ પૂરા થાય તો પછી એનું જે ટેનન્સી રાઇટ્સ હોય એ પુત્રને મળે, પણ એ સેના દ્વારા? રેન્ટ કંટ્રોલ એક્ટ દ્વારા, વિલ દ્વારા નહીં. વિલમાં તમે કોઈ પણ તમારા ટેનન્સી, પાઘડીના હકો, જેમ આ ભાઈએ કીધું છે કે ભાઈ સામાન્ય પરિવાર છે અને બહુ નાનકડી જગ્યા છે, તો એની ઈચ્છા પણ પછી એને નાની જ રાખવી પડશે, એ પછી પોતાની મિલકતો પોતાના છોકરાઓને વિલ દ્વારા નહીં આપી શકે, સિવાય કે એ લોકો સાથે રહેતા હોય તો અલગ વાત છે. ઓકે, આપણે આગળ વધીએ ને આના સંલગ્ન એક પ્રશ્ન આવેલો છે. વિલ વારસો પુત્ર પુત્રીઓને આપવા માટે સરળ, સાદી અને ઓછામાં ઓછો ટેક્સ ભરવાનો આવે એવું માર્ગદર્શન કરવા નમ્ર વિનંતી. જયેશભાઈ, શ્યોર, ટેક્સ ઓછામાં ઓછું ભરીએ આપણે એવું આપણે બધા જ કરતા હોઈએ છીએ અને એના માટે જ આપણે સીએ અને લોયર પાસે જતા હોઈએ છીએ. યસ જયેશભાઈ, હવે જ્યાં સુધી સરળતાનો પ્રશ્ન છે ને એ આ મંચ ઉપર જવાબ આપી શકાય. હવે જો ટેક્સ બચાવવો છે તો પછી એમાં ઘણા બધા આસાપાસા જોવા પડે, બરોબર છે? એટલે એ પછી સ્ટેજની નીચે ઉતરીને પછી બહાર જ એનો પ્રશ્ન આપી શકાય. તેમ છતાં હું મારી રીતે થોડો ઘણો પ્રયત્ન કરીશ કે એક સિમ્પલ અને પાવરફુલ વિલ કેવી રીતે તમે બનાવી શકો, કે એના માટે તમારે કોઈ વકીલને પણ રોકવાની આમ જરૂર નથી હોતી, સામાન્ય રીતે તમે તમારી જાતે જ બનાવી શકો છો. એ તમે જ્યારે વિલ બનાવો ત્યારે તમારે એક ક્લેરિટી ઓફ માઇન્ડ હોવી જોઈએ કે કોને શું આપવું છે અને તમારી પાસે શું છે. ઘણાની પાસે તો લિસ્ટ પણ ન હોય કે ખરેખર કેટલી મિલકતો છે, કેટલી જ્વેલરી છે, કેટલા ખાતા છે. એટલે તમારી જે થેલી છે ને એ થેલીમાં તમારા કુટુંબને શું જાણ હોવી જોઈએ એનું એક બુકલેટ તમને આપવામાં આવી છે. સાને માટે? તમને કુટુંબને તો ઠીક છે, તમને કદાચ ક્યારે ખબર પડશે કે તમારી પાસે શું છે, એની વિગતો લખી નાખો, એટલે લિસ્ટ ડાઉન કરો. લિસ્ટ ડાઉન કરીને પછી તમારે જેને જે આપવું હોય એની તમે ક્લેરિટી લઈ આવો, નહીં તો શું છે, તમે વકીલને પણ રોકશો ને એની ફીસ ઘણી વધારે લાગશે, કારણ કે તમે કન્ફ્યુઝ છો, એનો ટાઈમ વધારે લેશો, એ ટાઈમ પ્રમાણે તમને બિલ ચાર્જ કરશે. એટલે પહેલી તો સરળતા માટેની પહેલી જરૂરિયાત એ છે તમારી પાસે શું છે અને તમારે શું કોને આપવું છે એની એકદમ ક્લિયર આઈડિયા તમારા મગજમાં હોવી જોઈએ, કાગળ પર લાવવું પછી આસાન છે. બીજું, ટેક્સ પ્લાનિંગની રીતે, સામાન્ય રીતે જ્યારે તમે કોઈ પણ મિલકત એને બિક્વેથ કરો છો કોઈ પણ જાતનો ટેક્સ લાગતો નથી સામાન્ય રીતે, પણ એમાંથી જો ટેક્સ પ્લાનિંગ કરવું હોય કે એની પણ પછી ઇન્કમ ટેક્સ બચે, એના જે પછી એ આગળ ઉપયોગ કરે એનામાં પણ એને ઓછામાં ઓછો ટેક્સ લાગે, એ જો બધું તમારે પ્લાન કરવું હોય તો એ તમારી કઈ મિલકતો છે, બિઝનેસ એસેટ્સ છે,
કે તમારી ભાડાની જગ્યાઓ છે કે જ્વેલરી છે એના આધારે તમારા સલાહકાર જોડે તમારે બેસવું જોઈએ અને એના આધારે પછી એનું પ્લાનિંગ થઈ શકે. પણ નહીં તો તમારી કોઈ પણ જાતની આમ ટેક્સ તમને કોઈ લાગતો નથી. જ્યારે તમે વિલ ધારો, તમે બિક્વેથમેન્ટ કરો છો ત્યારે ન તમને ટેક્સ લાગો છે, ન જે જેને મળો તમારા કુટુંબીજનો છે એ જ્યારે એને મેળવે છે ત્યારે કોઈ ટેક્સ લાગતો નથી. આ હું કહું કે શોર્ટમાં આન્સર. સુખીરામ કહે છે કે આ બધું તો મેં ઘણું બધું સાંભળ્યું ધર્મેન્દ્રભાઈ, પણ હું તો બહુ નાનો માણસ, મને તો આ બધી આટલી બધી લીગલ ભાષાઓ સમજાતી નથી. ધર્મેન્દ્રભાઈ મને કેટલું કહી શકો કે ભાઈ વ્હીલ બનાવવા માટે બેઝિક રિક્વાયરમેન્ટ શું જોઈએ? એઝ અ કી પર્સન, એઝ અ નોર્મલ પર્સન, સુખીરામ તરીકે મને શું જોઈએ વ્હીલ બનાવવા માટે? યસ પ્લીઝ ધર્મેન્દ્રભાઈ. જેમ જયેશભાઈએ કીધું કે તમે તમારા વિચારો એ કન્ફર્મ જોઈએ, કે તમારી પાસે અસેટ છે એનું અસેટનું લિસ્ટ જોઈએ, અને તમારે કોને આપવું છે એ તમે ડિસાઇડ કરેલું હોવું જોઈએ. ફર્ધર તમારી પાસે બે વિટનેસ જોઈએ, બે વિટનેસ જોઈએ અને એક ડૉક્ટરનું સર્ટિફિકેટ જોઈએ કે જે પ્રૂવ કરી શકે કે જ્યારે તમે બિલ બનાવ્યું હતું ત્યારે તમારું માઇન્ડ સાઉન્ડ હતું, અનસાઉન્ડ માઇન્ડ નહોતું. દેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. અને ફર્ધર જો તમે રજિસ્ટર કરાવશો વિલ તો એ તમારા બેનિફિટ માટે છે, કારણ કે તમે રજિસ્ટર માટે ત્યાં જવું પડશે રજિસ્ટરની ઓફિસમાં, અને ત્યાં આગળ બે વિટનેસ અને રજિસ્ટર બી વિટનેસ થશે કે આ રજિસ્ટર અહીંયા માણસ આવેલો અને એને આ વિલ કરેલું છે. એટલે એને પાછળથી ચેલેન્જ કરવામાં તમને ઓલવેઝ એ બેનિફિટ થશે કે આ વિલ ઓરિજિનલ વિલ છે. ને તે રજિસ્ટર નહીં કરેલી હોય અને કોઈની પાસે હશે તો કદાચ થઈ શકે છે કે એ વિલ કદાચ ચેલેન્જ થાય. તો એટલીસ્ટ તમે જો રજિસ્ટર કરાવેલું હશે તો ઇટ ઇઝ અ સાઉન્ડ પ્રૂફ કે અહીંયા છે, અને રજિસ્ટર મેડિકલ સર્ટિફિકેટ અને વિટનેસ વગર રજિસ્ટર કરતા નથી. સો ઇટ ઇઝ બેટર ટુ ડૂ ધીસ રજિસ્ટ્રેશન. ઓકે, આપણે બહુ સરસ વાત કરી, રિક્વાયરમેન્ટ કીધી, રજિસ્ટ્રેશન માટે વાત કરી. જયેશભાઈ એનો જ લગતો પ્રશ્ન હું તમને કહું છું કે ભાઈ આપણે પ્રશ્ન તમને જે હોય પ્લીઝ લખીને મોકલાવશો. બિલ, આ વિલ બનાવવા માટે ખર્ચ કેટલો લાગે? મોટી ફી આપવી પડે કે નાના ફીમાં થઈ જશે? અમારી પાસે આવો તો ખર્ચ લાગે, તમે જાતે બનાવી નાખો તો ઝીરો કોસ્ટમાં પડી જાય. હવે આ બધા ચર્ચા સત્રોનું આપણે શું કામ આયોજન કરીએ છીએ કે લોકોમાં એક અવેરનેસ આવે, લોકોમાં એક જાગૃતિ આવે, પછી તમે થોડા પુસ્તકો વાંચો, થોડાક તમે આવા ચર્ચા સત્રો તમે સાંભળો તો ઘણખરી તમને સમજણ પોતાની મળે, થોડી ઘણી ઘણી આવી શકે છે. અને એના આધારે તમારું સામાન્ય જે વિલ હોય, જે સિમ્પલ વિલ, એ તમે જાતે બનાવી શકો છો. હવે એમાં તમારે પ્લાનિંગ કરવા હોય, અને આપણે હજી જેમ જેમ આપણે સેશન આગળ વધશે તેમ તમને ખબર પડશે કે વિલના પોતાના પણ કંઈક ગેરફાયદા હોય છે, વિલ સિવાય બીજા પણ વિકલ્પો હોય છે જે વધારે સ્માર્ટ હોય છે, એમાં તમારે પ્લાનિંગ કરી શકો છો. તો એ બધા માટે કદાચ તમને સલાહકાર જોઈએ, કારણ કે આમ બી બધા જ સીએ, તમારા સીએ હોય કે સલાહકાર હોય, બધા અલ્ટિમેટલી માણસો છે, બે આંખો બે પગ બે હાથ એ જ છે, એટલે કોઈ વિશેષ વ્યક્તિ નથી. ખાલી શું છે કે એ લોકોનું વાંચન વધારે હોય છે, જો તમે વાંચન કરી શકતા હો તો પછી એ થઈ શકે છે. તમારા સીએ પાસે કે વકીલ પાસે જો તમે જશો તો એમનો તમે જેટલો સમય લેશો એ પ્રમાણે એ લોકો ફીસ લઈ શકતા હોય છે. ઘણી વખત એવી અમુક અમુક બેંકો પણ છે કે જે તમને ફિક્સ ચાર્જ લઈને બી વિલ બનાવી આપતી હોય છે. ICICI બેંક છે ફોર એક્ઝામ્પલ, તો 10,000 રૂપિયાનો ફિક્સ ચાર્જ લઈ અને તમને વિલ બનાવી આપતી હોય, પણ એ પોતાના ફોર્મેટ પ્રમાણે બનાવી આપતી હોય છે. જો તમારે એમાં ફેરફારો કરવા હોય, એમાં તમારી ઘણી બધી અલગ અલગ ઈચ્છાઓ હોય કે અલગ અલગ બધા પ્રશ્નો હોય, તો એના માટે પછી તમારે સલાહકાર સાથે બેસવું પડે, અને જેટલો ટાઈમ તમે લેશો એ પ્રમાણે તમને એનો ખર્ચ લાગી શકે છે. બરાબર, એટલે 5,000 બી હોઈ શકે, 5 લાખ બી હોઈ શકે છે, એનો કોઈ તાગ બંધાવો મુશ્કેલ છે. બરાબર છે. સુખીરામ કહે છે કે ઘર ખાલી કરીએ ત્યારે ખબર પડે છે કે આ કે કેટલી બધી કામની વસ્તુઓ આપણે સાથે જીવી જઈએ છીએ, આપણે સાથે જીવી જઈએ છીએ. એના જ સુખીરામ આગળ કહે છે કે મારા પોતાની મહેનત કરી હું મિલકત ઊભી કરું છું, મહેનત કરીને હું મિલકત ઊભી કરું છું તો હું મારી મરજીથી એને વેચી બી શકું છું, મારી મરજીથી હું એને વેચી બી શકું છું. એમાં મારા સંતાન પોતાનો હિસ્સો માંગી શકે, એમાં મારા સંતાન એમાં પોતાનો હિસ્સો માંગી શકે. જયેશભાઈ, જો સ્વ ઉપાર્જિત મિલકત હોય, એન્સેસ્ટ્રલ મિલકત માટે, એટલે જે પિતૃ દ્વારા મળતી સંપત્તિ હોય, એ એક અલગ વાત છે. પણ જો એ તમારા દ્વારા પોતાના દ્વારા કમાવેલી વસ્તુ હોય, સંપત્તિ હોય, તો ચાહે તમારા જીવનકાળ દરમિયાન કે પછી
તમારા કોઈ પુત્ર કે પુત્રી એમાં હક માંગવા માટે હકદાર નથી. આપણે એમ સમજતા હોઈએ કે ભાઈ આપણે આપવું પડશે, આટલું આપવું પડશે, કોઈ એવો નિયમ નથી. તમારી જો પોતાની કમાવેલી સંપત્તિ હોય તો તમારે એક ટકો પણ એને જો ન આપ્યું, તમને લાગતું હોય કે ભાઈ આ એકદમ રવાડે ચડી ગયો છે, માનતો નથી અને પૈસાની બધા વેડફાટ કરી નાખશે, એક પણ રૂપિયો તમારે આપવાની જરૂર નથી. એટલે એ તમારે કોઈ પણ એનો કોઈ ઓલું નથી, મિનિમમ આપવાનું. સુખીરામ જૈન યુથ ફોરમ પાસે આવે છે અને કચ્છમાં સેટલ થઈ જાય છે. અને કચ્છમાં સેટલ થયા પછી એમના માતા પિતા અહીંયા મુંબઈમાં રહે છે. તો પ્રશ્ન એમ છે કે આપણે મુંબઈમાં રહીએ છીએ, કચ્છમાં એડવોકેટ સુખીરામ જે છે એ વિલ કરાવી દે છે અને ગુજરાતીમાં છે, ગુજરાત સરકારને માન્યના બધા કાયદા કાનૂનો છે, તો શું આ વિલની અંદર ફરક છે કે ગુજરાતમાં કરીએ તો અલગ, મહારાષ્ટ્રમાં કરીએ તો અલગ, અલગ અલગ સ્ટેટમાં કરીએ તો અલગ? યસ જયેશભાઈ, ના એવો કોઈ ફરક નથી. ગુજરાતી પણ એક માન્ય ભાષા છે, 14 જે ભાષાઓ છે આપણા ભારત દેશની, તો ગુજરાતીમાં કન્નડામાં જે તમને સમજમાં આવતી હોય એ ભાષામાં તમે વિલ કરો, કારણ કે વિલ એ તમારી ઈચ્છા છે. અને જો તમે માની લો કે ગુજરાતીમાં ભણેલા હો, ઇંગ્લિશ ઓછી ફાવતી હોય અને જો ઇંગ્લિશમાં વિલ બનાવો ને, એ વિલ ક્યારેક ચેલેન્જ થાય કે ભાઈ સાહેબને તો ઇંગ્લિશ આવડતી નહોતી, ક્યાંથી આ વિલ બનાવ્યું ઇંગ્લિશમાં? એટલે આવા પ્રશ્નો પણ ઊભા થાય છે કે મા બાપાનું આ બધું વિલ છે, મા બાપા તો ક્યારે ઇંગ્લિશમાં એબીસીડી નહોતી આવડતી, કક્કો નહોતો આવડતો, તો આ ઇંગ્લિશમાં વિલ કેવી રીતે બનાવ્યું? આ વિલને ચેલેન્જ કરો. એવી રીતના વિલ ચેલેન્જ થયા છે. એટલે જો તમે ગુજરાતીમાં વિલ બનાવ્યું હશે એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થઈ જશે. પ્રોબેટ લેતી વખતે કે જ્યારે એનો અમલ લેવો હશે ને, ત્યારે એમાં 2-5 હજારના ખર્ચે એનું ટ્રાન્સલેશન થઈ શકશે. અને જો તમને ગુજરાતી જ આવડતી હોય, સહી પણ તમે નીચે ગુજરાતીમાં કરતા હો અને ભૂલે છો કે જો વિલ ઇંગ્લિશમાં બનાવેલી હોય તો ક્યાંક લખવું જરૂરી છે કે આ ગુજરાતીમાં મને ભાષાંતર કરાવીને સમજાવવામાં આવેલું કે આ વિલમાં શું લખેલું છે, નહીં તો તમારું ક્યારેક વિલ રદબાતલ થઈ જાય. એટલે આ એક મહત્વનો તમે પ્રશ્ન પૂછો, થેન્ક યુ. અને જેવાએફ દ્વારા કચ્છમાં લોકો પહોંચે અને વિલ બનાવે, એ બંને ચીજો બહુ જરૂરી છે. ધન્યવાદ. ધર્મેન્દ્રભાઈ, તમારો જે પ્રશ્ન છે એને સંલગ્ન પ્રશ્ન આવ્યો છે કે પહેલી વાર અમે વિલને રજીસ્ટર કરી દીધું છે અને પછી બીજી વખત અમે વિલ બનાવીએ છીએ પણ એ રજીસ્ટર નથી કર્યું, તો એ અમલમાં આવશે કે નહીં આવે? પહેલી વાર રજીસ્ટર થઈ ગયું છે, પછી પાછું વિલની ઈચ્છા ચેન્જ થઈ એટલે નવું વિલ બનાવવામાં આવ્યું, એને રજીસ્ટર નથી કર્યું, તો હવે બીજું માન્યમાં આવશે કે પહેલું માન્યમાં આવશે? ધર્મેન્દ્રભાઈ, આ એક પ્રોબ્લેમેટિક એરિયા છે. બીજું જે વિલ છે એ રહેશે જ, સિવાય કે એને પ્રૂવ કરી શકો કે આ જ છેલ્લું વિલ હતું. આ જ છેલ્લું વિલ હોય, વિટનેસ હોય, ડૉક્ટરનું સર્ટિફિકેટ હોય તો એ થઈ શકે છે. પણ સલાહ છે કે બીજું બી વિલ જે છે એ રજીસ્ટર કરો અને એ બીજું જે વિલ છે એમાં ક્લિયરલી લખી નાખો કે આ મારું આ છેલ્લું વિલ છે, આગળના જેટલા બી વિલ છે એ બધા રદ બાતલ છે. ઓકે જયેશભાઈ, આ સંલગ્ન પ્રશ્ન આવ્યો છે કે તમે હમણાં પ્રોબેટની વાત કરી કે ભાઈ આપણે છે, આ પ્રોબેટ શું છે સિમ્પલ લેંગ્વેજમાં પ્લીઝ સમજાવો. યસ પ્લીઝ. પ્રોબેટ એટલે જે તમારું વિલ જેના ઉપર કોર્ટનો થપ્પો લાગી ચૂક્યો છે, એટલે પ્રમાણિત વિલ એને તમે પ્રોબેટ કહી શકો છો, કે જે હાઈકોર્ટ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે એ વિલ એટલે પ્રોબેટ, બીજું કશું નથી. બરાબર છે, આગળ વધીએ. આપણે વિલ બનાવતી વખતે આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ? આપણે વિલ બનાવતી વખતે શું શું ધ્યાન રાખવું જોઈએ, એના માટે શું આપણે માહિતી ભેગી કરવી જોઈએ અને કેવી રીતે બનાવવું જોઈએ? ધર્મેન્દ્રભાઈ, વિલ બનાવતી દરેક જણા પોતાની બેલેન્સ શીટ બનાવતા હશે, ન બનાવતા હોય તો જરૂરથી બનાવવી જોઈએ. બેલેન્સ શીટ બનાવશો તો તમને ખ્યાલ આવશે કે મારી પાસે અસેટ શું છે, અસેટ શું છે અને લાયબિલિટી બી શું છે. વિલમાં ખાલી અસેટ નથી, લાયબિલિટી બી છે. તો લાયબિલિટી છે એ કોણ કેવી રીતના કરશે એનો બી ઉલ્લેખ હોય છે એમાં. સમજો કે તમે વિલમાં લખશો કે હું મારી વાઇફને આપું છું અને વાઇફ પછી મારા સનને આપી દઈશ, તો એ કેસમાં તમારો લાઈફ ઇન્ટરેસ્ટ જે છે એ વાઇફનો આવી જશે. એટલે કે એ વેચી નહીં શકે, એ ભોગવી શકે, એ વાપરી શકશે પણ એ વેચી નહીં શકે, કારણ કે તમે વિલમાં લખી નાખ્યું છે કે મારા સનને મળવાનું છે પછી. એટલે વિલ જ્યારે ડ્રાફ્ટિંગ કરશો ત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે શું લખો છો, એનો મિનિંગ શું થાય છે. ઓકે, એટલે તમે સમજો કે જેને નથી આપવું તેનો જરૂરથી લખો કે શા માટે હું એને નથી આપતો. તમે રીઝન આપશો તે તમારા માટે બેનિફિટ થશે કે ભાઈ આ શાના માટે નથી આપતો, એ રીઝન ત્યાં વિલમાં જ લખેલું છે.
ઓકે જયેશભાઈ વોન્ટ્સ ટુ એડ જયેશભાઈ યા એમાં એક પ્રશ્ન એક પોઈન્ટ છે હતો કે ભાઈ જે તમારા જે સાક્ષીઓ છે ને એ સાક્ષીઓ તમારા બેનિફિશિયરી ના હોવા જોઈએ તમારા વિલમાં જો તમે એને કંઈક બી બેનિફિટ આપવા માંગતા હો ને એને સાક્ષી નહીં બનાવવાના નહીં તો તમારું વિલ એ તમારું ખોટું થઈ જાય એટલે સાક્ષીઓ એવા હોય છે જેને એક પણ પૈસો આમાંથી મળવાનો ન હોય ઓકે અને એમાં એક એક્ઝિક્યુટર તમારે રાખવો જોઈએ કે આ તમારું વિલ છે તમારી ઈચ્છા છે તમે તો ઉપર પહોંચી ગયા પછી આનું અમલ કોણ કરશે એટલે એક એક્ઝિક્યુટર જેને અમલકર્તા કહેવાય એક અમલકર્તા એક્ઝિક્યુટર હોવો જરૂરી છે અને બીજું ઘણી વખત એવું થાય છે કે વિલમાં મને મારી પત્ની ઉપર ઘણો પ્રેમ હોય હું લખી નાખું કે ભાઈ મારી પત્નીને બધું મળજો હવે પત્ની ગુજરી ગઈ ચાર દિવસ રહીને પછી મારા 100 વર્ષ પૂરા થયા હવે કોને જશે આ બધી મિલકત તો એ પણ પ્લાન હોવું જોઈએ કે જેને તમે આપી રહ્યા છો એ જો તમારાથી પહેલા જતા રહે તો કોને મળશે એટલે આ બંને રીતે વિચારીને પછી એનું આયોજન કરવું જોઈએ તો તમારું વિલ એ લાંબા ગાળે ટકી રહે ઓકે સુખીરામ આગળ કહે છે કે જીવનમાં શાંત રહેતા અને જીવનમાં વર્તમાનને ઉજવતા આવડવું જોઈએ તો આના ઉપર એક પ્રશ્ન છે કે મેં ગિફ્ટ ડીડ કરી નાખ્યું છે અને સંપત્તિ આપી દીધી છે તો એને કંઈ પાછી રિવર્ટ બેક રિવર્સમાં લઈ શકાય કે નહીં યસ જયેશભાઈ હા હમણાં જો કે આપણે વિજયભર સિંઘાણીનો વિડીયો જોઈ લીધો છે કે એમણે જીવતે જીવત બધી પ્રોપર્ટી એમના સંતાનોને આપી દીધી અને આવી ભૂલો ઘણી વખત કરતા હોય છે અને ઘણા બધા આવા પ્રસંગો પણ આપણી સમક્ષ આવતા હોય છે હમણાં સુપ્રીમ કોર્ટે લગભગ છેલ્લા 2022ની અંદર એક ચુકાદો આપ્યો છે કે જો વડીલ હોય એકદમ વૃદ્ધ માતા પિતા હોય પોતાના છોકરાઓને કે કોઈને પણ મિલકત આપી ચૂક્યા હોય અને પછી જો એમની જો સંભાળ ન લેવાતી હોય તો આ અત્યાર સુધી ક્યારેય નથી થયું પહેલી વખત આવું થયું છે કે બક્ષિસ આપેલી મિલકત પણ તમે પાછી લઈ શકો છો તમારું બક્ષિસ તમે રદ બાતલ કરી શકો છો એટલે એકદમ સારો ચુકાદો છે અને સમાજે એનો લાભ લેવો જોઈએ ઓકે આગળ પ્રશ્નને વધારતા ધર્મેન્દ્રભાઈ તમને આ પ્રશ્ન છે અને પછી જયેશભાઈ એનો આન્સર આપે કે મારા વિલમાં પુત્ર અને પુત્રી બંનેને સરખે ભાગે મિલકત વેચી દીધી છે મારા વિલમાં પુત્ર અને પુત્રી બંનેને સરખે ભાગે મિલકત વેચી દીધી છે છતાં મારા જમાઈને શંકા છે કે પાછળથી મારું વિલ બદલાયું છે દરરોજ મારી પુત્રી દ્વારા મારા ઉપર દબાણ કરે છે અને મારા જીવનકાળ દરમિયાન જ બધી મિલકતની વહેંચણી કરી દો એવું ફોર્સ કરે છે ત્યારે આપણે શું કરવું જોઈએ ધર્મેન્દ્રભાઈ જ્યારે પણ આવા દબાણ હોય ત્યારે દબાણના પ્રેશરમાં આવવું નહીં જોઈએ કારણ કે જે માણસ કહે છે કે અત્યારથી જ મને આપી દો તો પાછળથી એ તમારું શું ધ્યાન રાખશે તો તમારું જે વિલ છે એ તમે રજીસ્ટર કરેલું હોય તો તમે એને સ્ટીક કરો તમે કોઈ બી દબાણ છે એ દબાણને સકામ ન થાવ ઓકે ફાઇન જયેશભાઈ એનીથિંગ યુ વોન્ટ ટુ એડ ઓન ધીસ હા એટલે એક વાક્ય બોલી શકું કે ભાઈ ત્યાં શક્ય હોય ત્યાં જતું કરવું અને તો પછી જતા કરવા સરસ ઓકે આગળ વધીએ આપણે આજે લોકો ભેગું કરવા જીવે છે સુખીરામ કહે છે ને પહેલા લોકો ભેગું રહેવા જીવતા હતા ફરીથી રિપીટ કરીશ આજે લોકો ભેગું કરવા જીવે છે અને પહેલા લોકો ભેગું રહેવા જીવતા હતા આના ઉપર એક પ્રશ્ન થાય છે સુખીરામ કહી રહ્યા છે જયેશભાઈને પૂછે છે મને ખાતરી છે કે મારા મૃત્યુ બાદ જેવી મારી મિલકત મારા પુત્રના હાથમાં જશે અને પત્ની છૂટાછેડા માંગશે તો ખાસ્સો એવો મોટો ભાગ એ પડાવી લેશે હું નથી ઈચ્છતો કે મારો પુત્ર મારી મિલકત હોવા છતાં પણ મારા એની નકામી પત્નીના લીધે દુઃખી થાય ત્યારે શું કરવું જયેશભાઈ પ્રશ્ન સમજાયો બધાને યસ ચાલો આ બી એક સળગતો પ્રશ્ન છે કે પિતાજીએ ઘણી મહેનત દ્વારા મિલકત એકઠી કરી હોય હવે પુત્રની જે પુત્ર વધુ હોય આમ તો વધુ હોવી જોઈએ પણ એ ઓછી હોય ક્યારેક અને કે ભાઈ હવે એના હસબન્ડ પાસે મિલકત આવી અને પછી એ છૂટાછેડા માંગી અને એક મોટો હિસ્સો જો પડાવવાની હોય તો આવા સંજોગોમાં કંઈ વિલનો અસર રહે ખરી હવે વિલ છે ને તમે કદાચ તમે એટલું કહી શકો કે ભાઈ મારા 100 વર્ષ થયા પછી આને મળે પછી એનું કેવું સંચાલન કરે ને એમાં કહેવું બહુ મુશ્કેલ છે અને એના માટે જ હું કહેતો હતો કે ક્યારેક ક્યારેક છે ને આપણે હજી તો નોમિનેશન અને જોઈન્ટ હોલ્ડર પરથી વિલ ઉપર આવ્યા છીએ આ વિલનો જે
હથિયાર છે ને એ પણ ક્યારેક નકામું સાબિત થાય છે. અને એના માટે ટ્રસ્ટ નામનો એક નવો ઉપાય આપણે શોધવો પડે કે વિલમાં એવા ટ્રસ્ટની જોગવાઈ હોય કે આ મારી બધી મિલકત જે છે એક આવું ટ્રસ્ટ નિર્માણ થાય કે સુખીરામ ફેમિલી ટ્રસ્ટ, આવું એક સુખીરામનું ટ્રસ્ટ બનશે. એના જેટલા બી છે જે વારસદારો, તમે એના છોકરીનું નામ લખો, હસબન્ડ વાઈફ જેટલા બી છે એના નામ લખો, આ લોકો બેનિફિશિયરી રહેશે. પણ એના ટ્રસ્ટી જે છે ને એ છોકરો રહેશે, એટલે છોકરાના હાથમાં જ બધો પાવર રહેશે કે કોને કેટલું આપવું. ટ્રસ્ટના બી પ્રકારો છે, એમાં ડિસ્ક્રેશનરી ટ્રસ્ટ બનાવી શકાય કે એમાં જેટલી ઇન્કમ આવે, એ પ્રોપર્ટી આવી ગઈ પછી એ પ્રોપર્ટી ભારે લાગેલી હોય કે બિઝનેસની ઇન્કમ હોય, એ ઇન્કમ કોને કેટલા ભાગે આપવી એ ટ્રસ્ટીના હાથમાં હોય. એવા પ્રકારનું ટ્રસ્ટ બનાવો એટલે ઓટોમેટિકલી ઓલી જે એની નકામી પત્ની છે એ કંટ્રોલમાં રહેશે, એને પણ છોડીને નહીં જાય, મોટો હિસ્સો પણ નહીં માંગે, અને એ કંટ્રોલમાં રહેશે, અને તમારું કુટુંબ જે છે એ લાંબા ગાળે સુખી અને સરખું રહી શકશે. એટલે આ પ્રકારનો એક ટ્રસ્ટનું નિર્માણ થઈ શકે છે જો મિલકતનું હોય. સરસ. સુખીરામ કહે છે કે જ્યારે મેં વિલ બનાવ્યું ને ત્યારે શેરની કિંમત એક્સ હતી, એટલે કે 4 રૂપિયા, 10 રૂપિયા, 15 રૂપિયા હતી. પછી વર્ષો વીતતા ગયા, ધનલક્ષ્મીબેન વર્ષો વીતતા ગયા, અને પછી આ શેરની વેલ્યુએશન થઈ 1000, 2000, 3000, હવે તો મોંમાં પાણી આવી ગયું. ત્યારે આ વેલ્યુએશન ચેન્જ થતાં થતાં જે મેં વિલમાં બનાવ્યું હતું એમાં કંઈ ફેરફાર કરી શકાય, એમાં એની અંદર, એટલે ફરીથી જ મને વિલ બનાવવું કે એની અંદર આપણે જોગવાઈ રાખી શકીએ કે ભાઈ જો આ કિંમતની વેલ્યુએશન થાય તો એને સરખે ભાગે તમે વેચી શકો, એવું કંઈ થઈ શકે? યસ જયેશભાઈ. એટલે એવું થાય કે એક તરફ ટાટા હોય અને એક તરફ છગન કંપની હોય. હવે આપણે લાગે ટાટા એ મોટી કંપની છે ને છગન કંપની એ નાની કંપની છે, તો ટાટાના 100 શેર મેં મોટા છોકરાને આપ્યા ને છગન કંપનીના 10000 શેર મેં નાના છોકરાને આપ્યા. હવે આ છગન કંપની ક્યારેક ટાટાથી મોટી થઈ જાય એવું આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ ને કે ભાઈ ક્યારેક એવી હોય કે ભાઈ જેનું નામે ન સાંભળ્યું હોય એવી કંપનીઓ અચાનકથી. હવે અદાણી સાહેબ છે, ક્યારેક 10 વર્ષ પહેલાં આપણને ખબર નહોતા કે ભાઈ આટલા બધા મોટા થઈ જવાના, હવે એમની કોઈ કંપની હોય તો આવું બધું કંઈક થતું હોય છે. તો હવે શું કરવું કે ભાઈ હવે તો જે મોટો છોકરો જેને હું શ્રીમંત માનતો હતો આ વેલ્યુએશનની ગેમની આજીતમાં જોઈએ તો એ ગરીબ બની ગયો, અને જે નાનો છોકરો હતો એ એકદમ અબજોપતિ બની ગયો. વિલ મેં તમને કીધું એ પ્રમાણે તમે ગમે ત્યારે બદલાવી શકો છો, એનો કોઈ પ્રોબ્લેમ નથી. અને જો તમારી કોઈ મોટી વેલ્યુએશનવાળી કંપનીઓ હોય તો એના માટે વિલ સિવાય મેં કીધું એ પ્રમાણે તમે ટ્રસ્ટનું આયોજન પણ કરી શકો છો કે જેના ઉપર તમને શ્રદ્ધા હોય, જેના ઉપર તમને વિશ્વાસ હોય, એવા માણસોને ટ્રસ્ટીઓ બનાવી નાખો, ચાહે તમારો પુત્ર હોય કે બાજુવાળાનો પુત્ર હોય, ચાલશે. હા, ટ્રસ્ટી તમે ગમે એને બનાવો, એનો કોઈ પ્રોબ્લેમ નથી. જેના ઉપર તમને ટ્રસ્ટ લાગતો કે ભાઈ આ માણસ જરા વ્યવહારુક છે અને કંઈ ખોટું થવા નહીં આપે, તો એવાને તમે ટ્રસ્ટી બનાવીને એનું આયોજન સરખાઈથી કરી શકો છો. સુખીરામ કહે છે, સ્પર્ધા હોવી જોઈએ પણ દુઃખી થવા માટે નહીં, દિલથી જીવવા માટે, દિલથી જીવવા માટે. ધર્મેન્દ્રભાઈ માટે પ્રશ્ન છે, મારા પતિ મૃત્યુ પામે તેને 8 વર્ષ ઉપર થઈ ગયા છે, એને 8 વર્ષ ઉપર થઈ ગયા છે, એવી પણ બનાવેલું, પરંતુ વિલ પણ બનાવેલું, પણ મારા જમાઈએ એને કોર્ટમાં પડકાર્યો છે, મારા જમાઈએ એને કોર્ટમાં પડકાર્યો છે, અમે બધા હેરાન થઈ ગયા છીએ, ત્યારે શું કરવું? યસ ધર્મેન્દ્રભાઈ, આમાં જે તમે કહો છો કે કોર્ટમાં પડકાર્યો છે, તો એણે કેવી રીતે, એના હાથમાં શું છે એ તમે અહીંયા એને સ્પેસિફાઈ નથી કર્યું. કદાચ એની પાસે કોઈ વિલ હશે એના માટે એણે કર્યું હશે. જે બીજું છે કે અકોર્ડિંગ ટુ સિંધુ સક્સેશન એક્ટ, સલીન લો જે છે એની પાસે જો ચાઇલ્ડ ન હોય તો મારા પ્રમાણે એને કોઈ હક લાગતો નથી. આ જ હવે એને લડવું રહ્યું. પણ આનો એક જ ઉપાય છે કે જયેશભાઈ સૂચવ્યો છે કે જો તમે ટ્રસ્ટ બનાવી નાખો તો આ પ્રમાણેના કોઈ બી જે વિલના ચેલેન્જ થવાના ઇસ્યુ છે એ ઇસ્યુનો સોલ્યુશન આવી જાય છે. ઓકે, તો તમે બધાએ ટ્રસ્ટની વાત કરી, તો જયેશભાઈ આ ટ્રસ્ટ બનાવવા માટે કેટલો સમય લાગે અને એનો ખર્ચ શું થાય? યસ પ્લીઝ. ટ્રસ્ટ પણ તમે સમજી લો 15-20 દિવસની અંદર જેમ તમને ક્લેરિટી હોય મગજમાં કે શું કરવું છે ને શું આપણી મિલકતો છે, તો એ 15-20 દિવસની અંદર બી એનું ડ્રાફ્ટિંગ થઈને થઈ શકે છે. હવે એમાં જો કોઈ પણ ઇમોબલ પ્રોપર્ટી ન હોય તો એને ક્યાંય રજીસ્ટર કરાવવાની બી જરૂર નથી. એ તમે જે ટ્રસ્ટ એક્ટ છે
એનામાં જ તમે ફક્ત બનાવીને મૂકી રાખો અને એને કોઈ પણ જગ્યાએ રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી. ખાલી ઇન્કમટેક્સમાં તમારે પેન નંબરને અલગ લેવું પડે, એની અલગ ફાઇલ બને. અને મેં કીધું એ પ્રમાણે ઘણી વખત શું છે, ટ્રસ્ટ જો તમે જાતે બનાવી શકતો તો પછી પ્રશ્ન નથી, પણ જો તમે કોઈ વકીલને રોકો તો તમે ટાઈમ કેટલો કન્ઝ્યુમ કરો છો એની સાથેનો, એ ટાઈમના આધારે પછી, અને કોમ્પ્લેક્સિટી કેટલી છે તમારા ટ્રસ્ટમાં. ઘણી વખત કોમ્પ્લેક્સ ટ્રસ્ટ બનતા હોય, એક કરતાં વધારે ટ્રસ્ટ પણ એક વ્યક્તિ બનાવતો હોય, મલ્ટીપલ ટ્રસ્ટનું સ્ટ્રક્ચર હોય, તો ક્યારેક પછી એમાં ટાઈમ વધારે લાગે, કદાચ ખર્ચો વધારે લાગે. પણ સામાન્ય રીતે તમે આમ એક નોમિનલ, આપણે કહીએ કે ભાઈ નોમિનલ કોસ્ટમાં તમારું પતી જાય, નોમિનલ કોસ્ટમાં. પણ નોમિનલ કોસ્ટ કેટલી હોય એ જરા સ્પેસિફિક કરી દો. એકદમ બેઝિક ટ્રસ્ટ જો તમે બનાવો, એકદમ બેઝિક ટ્રસ્ટ, તો તમે, મને લાગે છે કે ભાઈ એક 50,000 ની અંદરની રકમમાં પણ પતી જતું હોય છે. એટલે આ એમણે જીએસસી નો ભાવ કહી દીધો, પણ એમ ચાલો વાંધો નહીં. અંદર એટલે હું કહું છું અંદર, પછી તમારે જેટલું અંદર થતું હોય એટલું. ઓકે, આપણે આગળ વધીએ ધર્મેન્દ્રભાઈને પ્રશ્નને આગળ, કે ભાઈ આ ટ્રસ્ટ બનાવ, જેમ જયેશભાઈ હમણાં બધી વાત કરી કે ભાઈ ટ્રસ્ટ બનાવી શકે એનો ખર્ચની વાત કરી, પણ આ ટ્રસ્ટ બનાવતી વખતે શું શું ધ્યાન રાખવું જોઈએ આપણને? વોટ આર ધ ઇન્ગ્રેડિયન્ટ, જેમને આપણે વિલ બનાવતા વખતે આ બધી વસ્તુઓ જોઈએ, તો આ ટ્રસ્ટ બનાવતી વખતે શું શું ધ્યાન રાખવું જોઈએ? ટ્રસ્ટ બનાવતી વખતે મેઇન 3 ચીજનું ધ્યાન રાખવું જોઈએ. એક તો પહેલાં સેટલર, કે જે સેટલર છે કે ઓથર છે, જે ટ્રસ્ટને પોતાની પ્રોપર્ટી છે એ ટ્રસ્ટમાં આપે છે. સેકન્ડ છે કે બેનિફિશિયરી, એ બેનિફિટ કોને મળશે. બેનિફિટ એક તો ઇન્કમનો અને કોર્પસનો, એ તમે બેનિફિટ બીજા અલગ અલગને આપી શકો છો. બેનિફિશિયરી કે ઇન્કમ આને મળશે અને લાસ્ટમાં જે કોર્પસ છે એ કોર્પસ આને મળશે. અને ત્રીજું, આ મેનેજ કોણ કરશે, તો ટ્રસ્ટી, તો એ ટ્રસ્ટી હોવા જોઈએ. આ 3 જો ઇન્ગ્રેડિયન્ટ હોય તો તમે ટ્રસ્ટ બનાવી શકો છો. બાકી ટ્રસ્ટની તમારી પ્રોપર્ટી શું છે અને બેનિફિટ કોને મળશે એ બધા ક્લોઝિસ તમે એમાં રાખી શકો છો. અને આ જે ટ્રસ્ટી છે, હવે કરે છે કે કોર્પોરેટ ટ્રસ્ટી આવી જાય છે. કોર્પોરેટ ટ્રસ્ટી કરો એટલે આખું એક ફંડ જે છે એ ફંડ મેનેજ કરે છે એને, કારણ કે ઘણીવાર ટ્રસ્ટી બી એક્સપાયર થશે તો શું કરશો તમે એનું. પણ જે કોર્પોરેટ ટ્રસ્ટી હશે તો એ પરમેનન્ટ રહેશે. ઓકે, બીજા માળા પર જે શ્રોતાઓ બેઠા છે એ લોકો પણ પ્રશ્નો નીચે મોકલાવી શકે છે. આગળ વધીએ. સુખીરામ કહે છે કે કોઈ સોસાયટીના મેમ્બર મરણ પામે તો સક્સેશન સર્ટિફિકેટ વગર બીજો કોઈ રસ્તો છે કે નહીં, અને એમાં શું કરવું, સોસાયટીમાં નામ બદલી માટે આપણે શું કરી શકીએ? જયેશભાઈ, એટલે એક તો નોમિનેશનની પ્રથા નોર્મલી ચાલતી હોય છે અને એમાં ક્યારેક કામ પતી જતું હોય છે, અને ઘણી વખત નહીં તો જે આપણા વિલની એક કોપી એમને આપવાથી પણ કામ સરી જતું હોય છે. અને તેમ છતાં ક્યારેક બહુ મોટી સોસાયટી હોય ને બહુ બધા જો સીએ વકીલ જો કમિટી મેમ્બરમાં બેઠા હોય અને વધારે પડતા જો નિયમો બેસાડતા હોય તો બધા પ્રશ્નો થાય છે. પણ એના માટે પણ પાછું એક સર્ક્યુલર કંઈક, એમએ સ્ટાર્ટિંગમાં જ કીધું કે જે 154B13 છે એ આવી ગયેલો છે, એટલે એમાં લખેલું જ છે કે ડોક્યુમેન્ટ, ટેસ્ટામેન્ટરી ડોક્યુમેન્ટ એટલે કે વિલ, પ્રોબેટ, સક્સેશન સર્ટિફિકેટ, હેરશીપ સર્ટિફિકેટ અથવા ફેમિલી એરેન્જમેન્ટ, રજીસ્ટર્ડ ફેમિલી એરેન્જમેન્ટ હોય તો તમારે આ થઈ શકે છે. એટલે કોઈ પણ એક હોય તો ચાલે, કોઈ બી એક હોય તો ઓર છે ઓર. હા, એટલે વિલ છે, વિલની કોપી આપી દીધી તો પછી પ્રોબેટની જરૂર નથી કે સક્સેશન સર્ટિફિકેટની જરૂર નથી. બરાબર છે. આનો સંલગ્ન પ્રશ્ન આવ્યો કે ભાઈ આપણે, તમે બધાએ કીધું કે રજીસ્ટર્ડ કરવું જોઈએ વિલને, હવે જો રજીસ્ટર્ડ નથી કરતા તો એનું ડિસએડવાન્ટેજીસ શું છે? વોટ આર ધ ડિસએડવાન્ટેજીસ ઓફ નોટ રજીસ્ટરિંગ ધ વિલ? ચેતનભાઈ હમણાં નીચેથી પ્રશ્ન પૂછતા હતા કે જો રજીસ્ટર્ડ વિલ ન હોય તો શું ચાલશે? ચાલશે, વિલનું રજીસ્ટ્રેશન હોવું આમ કોઈ જરૂરી નથી. વિલ એ તમારી ઈચ્છા છે, તમે લખી નાખી, એટલે એનું કોઈ રજીસ્ટ્રેશન જરૂરી નથી. પણ આપણે જેમ કહ્યું ને કે ભાઈ ઓલો જમાઈ ઊભો થાય અને કે હા મારી પાસે એક બીજું બિલ બન્યું છે જેમાં વિલ દ્વારા બધી મિલકત મારા નામ પર કરી ગયા છે, એવું કોઈક સાચું ખોટું બિલ રજૂ કરે જો એ, તો એની સામે જો તમારું રજીસ્ટર્ડ વિલ હોય તો કદાચ એ થોડુંક સક્ષમ રીતે ઊભું રહે કે ભાઈ એક અનરજીસ્ટર્ડ વિલ છે અને ઓલું રજીસ્ટર્ડ વિલ છે. અને ક્યારેક એવું થાય કે તમારું પોતાની ઈચ્છા બદલાઈ જાય, હવે રજીસ્ટ્રાર સુધી પહોંચવાની તમારી પાસે ટાઈમ ન હોય કે શક્તિ ન બચી હોય અને તમે તમારી રીતે વિલ રજૂ બનાવો છો, તો એમાં તમે લખી નાખો કે આ ફલાણું જે વિલ રજીસ્ટર કરાવેલું આ તારીખના એને હું રદબાતલ કરું છું. એટલે જો સ્પેસિફિકલી લખેલું હોય ને તો એ આસાન થઈ જાય કે ભાઈ તમને ખબર હતી કે તમારું આ રજીસ્ટર થયેલું વિલ છે. હવે ઓલો જમાઈવાળું જે વિલ હોય ને કદાચ નકામું,
કે જે ઉચ્ચાવી કાઢેલું વિલ હોય એમાં તો એને ખબર જ નહીં હશે કે ક્યારે રજીસ્ટ્રેશન થયેલું એ વગેરે. તો એવા સંજોગોમાં રજીસ્ટર્ડ વિલની તાકાત વધારે રહેશે. એટલે રજીસ્ટ્રેશન હોય તો સારું, પણ ન હોય તો બી કોઈ મોટો પ્રોબ્લેમ નથી. ઓકે ફાઇન. હવે આ પ્રશ્ન છે ઘણા બધાના, 3-4 પ્રશ્નો આના ઉપર જ આવ્યા છે કે ભાઈ પ્રશ્ન એમ છે કે ભાઈ મને બધું ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરવું છે, જ્વેલરી છે, લેન્ડ છે, પ્રોપર્ટી છે, બધું ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરવું છે, તો એ કેવી રીતે કરી શકાય? વોટ આર ધ મેથડ્સ? એને કેવી રીતે કરી શકાય? એટલે આપણે એને પહેલાં વેલ્યુએશન કરવું જોઈએ, શું કરવું જોઈએ? વોટ આર ધ મીન્સ ટુ ડુ ઇક્વલી? કે આ મને ખબર કેવી રીતે પડે કે ભાઈ આ એક્સ છે અને આ એક્સ પ્લસ વન છે, તો એના માટે કેવી રીતે શું રસ્તો છે? જયેશભાઈ, હવે એક તો છે ને, જ્યારે તમે જીવતે જીવત જ્યારે વિલ બનાવતા હોય ત્યારની દિવસ પ્રમાણેનું મૂલ્યાંકન કરીને તમે એનું અડધે અડધું કરી શકો છો. અથવા તમે કહો કે ભાઈ જે દિવસે હું મૃત્યુ પામું તે દિવસે જે આની વેલ્યુ થતી હોય ત્યારનું મૂલ્યાંકન કરજો, અને ત્યારે જે થતું હોય એ પ્રમાણે 50-50 કરજો. હવે એમાં ઘણી વસ્તુઓનું એકચ્યુઅલી 50-50 થઈ શકે, પણ મિલકત જે હોય, પ્રોપર્ટી, ઇમોબલ પ્રોપર્ટી, એ એક બહુ ડિફિકલ્ટ હોય છે. અને ત્યારે ઘણી વખત આપણે કહીએ છીએ ને 7મા ઊંટવાળી વાર્તા, કે ઓલા ઊંટને 3 ભાગે ડિવાઈડ કરવાના હતા ને પછી ઓલા એક પોતાનો ઊંટ આપ્યો ને પછી પાછો લઈ ગયો. એટલે ઘણી વખત તમારે ક્યારેક બહુ સાચવીને પણ એનું પ્લાનિંગ કરવું પડે. પણ સામાન્ય રીતે જો ઇમોવેબલ પ્રોપર્ટી છોડી અને તમે કોઈ પણ ડેટ કહી શકો કે ભાઈ મારા મૃત્યુના દિવસે જેટલી મિલકતની વેલ્યુ થતી હોય એ પ્રમાણે તમે 50-50 કરજો. ઓકે ધર્મેન્દ્રભાઈ, પ્રશ્ન એ છે કે ભાઈ મિત્રએ એક બાળકને દત્તક લીધું છે અને એમાં કોઈ લીગલ ટર્મ્સ આવે છે જ્યારે વિલ બનાવો ત્યારે, કે દત્તક લીધું હોય પછી વિલ બનાવો ત્યારે કંઈક લીગલી એમાં કોઈ ચેલેન્જ કરી શકે, એમાં કંઈક કરી શકે? યસ ધર્મેન્દ્રભાઈ, અને લીગલી જો તમે એડોપ્શન કરેલું હોય તો એ તમારો સન ડોટર જ થઈ શકે છે. એને ક્લાસ 1નો હેર બી મળે છે અને તમે એને વિલમાં બધી વારસાઈ હક આપી શકો છો. ઓકે, સબ્જેક્ટ ટુ કે તમારો એડોપ્ટેડ લીગલી હોય. બરાબર છે. ઓકે યા, નેક્સ્ટ આપણે પ્રશ્ન પર. પાઘડીની દુકાન અને ઘર છે, MOU અલગ અલગ કરેલ છે અને મિલકતની અંદર વડીલો અને છોકરાઓ બંનેને પ્રોપર્ટીનો સરખો ભાગ બી આપવામાં આવેલ છે, પણ ત્યારે નાનો કંઈક બોલે છે અને કહે છે કે ભાઈ મને આનાથી વધુ જોઈએ છે, ત્યારે પાઘડીની જગ્યા હોય તો ત્યારે શું કરવું જોઈએ અને કેવી રીતે એનો પ્રોબ્લેમ સોલ્વ થાય? પાઘડીની જગ્યામાં તો આમે તમને આપવાનો અધિકાર નથી, તો એનો માંગવાનો અધિકાર ક્યાંથી આવી ગયો? એટલે તમારી પાસે જો કંઈ આપવાની શક્તિ હોય તો ઓલો માંગી શકે, પણ આમાં જો એ ડિમાન્ડ કરતો હોય તો કંઈ થવાનું છે જ નહીં, કારણ કે તમે વિલ બી નથી કરી શકતા. અને એ આખું જે છે ને, પાઘડી એવી જગ્યા છે કે જેમાં રેન્ટ કંટ્રોલ એક્ટ પ્રમાણે જ આખું ચાલતું હોય છે. એટલે જો તમારા રહેતી તમારી સાથે રહેતો હોય અને ત્યારે જો તમારું 100 વર્ષ પૂરા થાય તો એને કદાચ મળી શકે, પણ નહીં તો આમ એને કોઈ પોર્શન નથી મળતું કે ભાઈ ચલો આને 60% ને આને 40%, એવું શક્ય નથી. જો બે ભાઈઓ સાથે રહેતા હોય તો બંનેને 50-50 જ ઓલો મકાન માલિક કરી આપશે. એટલે એમાં સિવાય કે મકાન માલિક પોતાની ઈચ્છા પ્રમાણે જો રાજી થાય અને 60-40 કરી આપતો હોય તો અલગ વાત છે, પણ નહીં તો શક્ય નથી. બરાબર છે. સુખીરામ કહે છે કે મારી વાઈફ અને મેં 2 જણા સાથે રહીએ છે, પણ હવે થોડાક કારણોસર અમે છૂટાછેડા થયા છે. જિંદગી આગળ વધે છે, બધું મારા નામ પર છે, વિલમાં બી મારું નામ આવી ગયું છે, સુખીરામ કહે છે, પણ આગળ જતા લગભગ 50-60 વર્ષ પછી, 40 વર્ષ પછી મારા પછી શું મારી પત્નીને એનો હક મળે? પ્રશ્ન સમજાયો છે બધાને? પ્રશ્ન ફરીથી હું રિપીટ કરું છું. સુખીરામ અને બંને જણા સાથે રહે છે, પણ થોડા દિવસો પછી કોઈક કારણોસર એના છૂટાછેડા થાય છે, બંને અલગ અલગ રહે છે. 20 વર્ષ પછી, 30 વર્ષ પછી જે પોતાના વ્યક્તિના નામ ઉપર એનું બધું વિલ છે એ એના નામ ઉપર છે, પોતા હવે પોતાનું આયુષ્ય પૂર્ણ કરે છે, ત્યારે એના વાઈફને એને મળી શકે કે નહીં? એટલે એની આગલી વાઈફ કે હવે કોઈ નવું એનું થયું છે? નહીં, આગલી વાઈફ જેને છૂટાછેડા થયા, છૂટાછેડા આપ્યા છે એને આપવા માંગે છે. યસ યસ. વિલ દ્વારા તમે આપવા નથી માંગતો, એનો રાઈટ છે કે નહીં એ પ્રશ્ન એ છે. તો વિલ કોણે બનાવે? પિતૃ, પિતાએ બનાવે, ફાધરે બનાવેલું. આ પુત્ર અને પુત્રવધુ બંનેના નામ પર એને સંપત્તિ કરી આપેલી. હવે પુત્રવધુ પુત્રવધુ રહી નથી, છૂટાછેડા લઈ લીધા છે. એટલે એવા સંજોગોમાં જો નામ લખેલું હોય કે ભાઈ આ ફલાણી XYG શ્રીમતી સુખીરામ એવી રીતના જો લખેલું હોય એમનું નામ, તો એમના નામ પર મળી શકે, કારણ કે તમે વિલ દ્વારા કોઈને પણ આપી શકો છો. તમારો જે નોકર હોય
એ જો તમારી બહુ સેવા કરતો હોય, તમારે એમના નામ પર કરવું હોય તો તમે એને પણ કરી શકો છો, એમાં પણ કોઈ પ્રશ્ન નથી. એટલે એ શક્ય છે, એ વાઈફને મળી શકે છે. લમસમ પર્સન્ટેજમાં શું વિલ બનાવી શકાય? કે ભાઈ આપણે કોઈ ફિક્સ પર્સન્ટેજ ના રાખીને લમસમ રાખીએ કે 10-15%, 20-25%, એવી રીતે ટકા વાઇઝમાં આપણે વિલ બનાવવું હોય, કોઈ બી પ્રોપર્ટીનું આપણે પર્સન્ટેજ લખવું હોય તો એ બનાવી શકાય કે નહીં? 10% કરી શકાય, 10-15% ના કરી શકાય, કારણ કે 10 અને 15 એની વચ્ચે 5% ફરક છે. એટલે અનસર્ટેનિટી એ વિલની અંદર, એ તો તમારું આખું વિલ રદબાતલ કરી નાખશે. અને પહેલા પ્રશ્નની અંદર કદાચ ચેતનભાઈનો જે એક કદાચ પ્રશ્ન આવતો હતો, એ ફક્ત લખેલું હોય કે પત્નીને અમારે અથવા પુત્રવધુને 50% મળજો. હવે પુત્રવધુ છે જ નહીં તો ન મળે, પણ જો નામ લખેલું હોય કે આને 50% મળજો તો પછી એ વ્યક્તિને મળી શકે, ભલે પુત્રવધુ ત્યારે હોય કે ન હોય. ઓકે, ઇન HUF કેન ધ શેર્સ ઓફ ફર્સ્ટ જનરેશન, એટલે ફર્સ્ટ જનરેશનના શેર્સ ડિરેક્ટલી થર્ડ અને ફોર્થ જનરેશનને ટ્રાન્સફર થઈ શકે? ફર્સ્ટ જનરેશનના શેર થર્ડ અને ફોર્થ જનરેશનને ડિરેક્ટલી ટ્રાન્સફર થઈ શકે? ધર્મેન્દ્રભાઈ, HUF એટલે એક જોઈન્ટ પ્રોપર્ટી છે, એ કોઈની એકની પ્રોપર્ટી નથી. એટલે બધા જ જે મેમ્બર છે, એ બધા જ મેમ્બરો છે, એને બધાને મળી શકશે. જે કરતા છે એ મેઇન હેડ છે કે જે આગળનો વહીવટ કરશે, પણ એના મેમ્બર છે એ બધા કો ઓનર્સ છે. એટલે પાર્ટીશન વખતે બધાને મળશે, એ પહેલાં તો HUFની એ જોઈન્ટ પ્રોપર્ટી જ રહેશે. ઓકે, ફાઇન. મારી કચ્છમાં ખેતી છે પણ મને કોઈ વારસ નથી. મારી કચ્છમાં ખેતી છે પણ મને કોઈ વારસ નથી. ભાઈના દીકરાને વારસાઈ આપવી છે, ભાઈના દીકરાને વારસાઈ આપવી છે પણ તેની પાસે ખેડૂતના હક નથી, તો કેવી રીતે વિલ કરાય? ઓકે, પ્રશ્ન ફરીથી રિપીટ કરું છું. મારી કચ્છમાં ખેતી છે પણ મને કોઈ વારસ નથી. ભાઈના દીકરાને વારસાઈ આપવી છે પણ તેની પાસે ખેડૂત હક નથી, તો વિલમાં કેવી રીતે આપી શકાય? વિલમાં તો તમે કરી શકશો, પણ હકીકતમાં જ્યારે એનામાં ટ્રાન્સફર થતા હતા, અને પર્ટિક્યુલરલી ગુજરાતમાં જે કાયદા છે, આખા દેશમાં સૌથી વધારે કદાચ કઠણ કાયદા કૃષિ ક્ષેત્રને લાગતા એ ગુજરાતના છે. હજી તમે કદાચ રાજસ્થાનમાં ખેડૂત બની શકશો, મહારાષ્ટ્રમાં હજી કદાચ બની શકશો, પણ ગુજરાતમાં ખેડૂત બનવું એ એક બહુ ટફ છે. એટલે તમે વારસાઈ તો તમે આપી શકશો, પણ એ કદાચ પોતે વેચી શકશે, પણ ખેડૂત બનીને ખેતી કરી શકવાનું શક્યતા મુશ્કેલ છે. શાંતિલાલભાઈ પોલડિયા બિદડા ખેતવાડી, પ્લીઝ ગેટ પર આવે. શાંતિલાલભાઈ પોલડિયા પ્લીઝ ગેટ પર આવે અર્જન્ટલી. થેન્ક યુ. આપણે આગળ વધીએ. ટ્રસ્ટમાં કોઈ બિઝનેસનો કેસ આવે, ટ્રાન્સફર કરવો હોય, તો એમાં ઇન્કમ ટેક્સ લાગે કે નહીં? ધર્મેન્દ્રભાઈ, હાજી, ટ્રસ્ટ તમારી કોઈ બી અસેટ છે એ તમે ટ્રસ્ટને ટ્રાન્સફર કરશો તો ઇન્કમ ટેક્સની કમલ 47/3, એમાં જે ટ્રસ્ટ છે ઇ રેવોકેબલ ટ્રસ્ટ છે, તો એમાં કોઈ ટેક્સ લાગતો નથી ટ્રાન્સફર વખતે. ઓકે, ઓન્લી ઇરેવોકેબલ ટ્રસ્ટ. એનો જ સંલગ્ન ક્વેશ્ચન છે કે મિલકત જ્યારે ટ્રાન્સફર કરીએ આપણે ટ્રસ્ટની અંદર, તો સ્ટેમ્પ ડ્યુટી લાગે કે નહીં? જો ઇમુવેબલ પ્રોપર્ટી હશે તો સ્ટેમ્પ ડ્યુટી લાગશે. ઓકે, ફાઇન, ઇમુવેબલ હશે તો સ્ટેમ્પ ડ્યુટી લાગશે. ઓકે, આપણે આગળ વધીએ. અને સેટલમેન્ટ કરતી વખતે જ્યારે પહેલું ટ્રસ્ટ સેટલ થતું હોય ત્યારે જે કોર્પસ આપતો હોય ને, જે બી 50,000 કે 500 રૂપિયા કે 5 કરોડ રૂપિયા, એના ઉપર સ્ટેમ્પ ડ્યુટી લાગે છે. ઓકે, પણ એકવાર એસ્ટાબ્લિશ થઈ ગયું ટ્રસ્ટ, પછી તમે કંઈ પણ મુવેબલ પ્રોપર્ટીની ગિફ્ટ આપો તો એના ઉપર પછી કોઈ નથી. હા, ઇમુવેબલ તો પાછળથી બી લાગશે, મુવેબલમાં નહીં લાગે. મુવેબલ પણ નહીં લાગે. શેર ટ્રાન્સફર કરો ડીમેટના, એટલે શરૂઆતમાં લોકો શું છે, ટ્રસ્ટ બનાવતી વખતે 5,000 રૂપિયાના રકમથી જ બનાવતા હોય, એટલે એના ઉપર મિનિમમ સ્ટેમ્પ ડ્યુટી લાગે. પછી તમારે 5 કરોડ ટ્રાન્સફર કરવો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પછી ગિફ્ટ રૂપે આપી દો ટ્રસ્ટને. અચ્છા, ગિફ્ટ ડીડ બનાવ્યા પછી શું આપણે ચેન્જ કરી શકીએ? ગિફ્ટ ડીડ બનાવ્યા પછી કોઈ ચેન્જ થતું નથી. મેં કીધું એક પ્રમાણે, એ જ એક એક્સેપ્શન છે કે જે એકદમ વડીલ હોય, પછી આપ્યા પછી કંઈ એની દરકાર કોઈ ન રાખતું હોય, એવા સંજોગોમાં એ સિનિયર સિટીઝન પોતાની ગિફ્ટ રદબાતલ કરી શકે. નહીં તો એકવાર તમે આપી દીધું એ પછી આપી દીધું, એમાં રદબાતલ નથી. બરાબર છે, આપણે આગળ વધીએ. આપણે એમને લઈશું તુરકિયા સરને. ઝૂમ પર આપણે પ્લીઝ તુરકિયા સરને લઈએ. અનિલભાઈ મેનેજિંગ ટ્રસ્ટી કરસન લદુની સર સંસ્થાના અહીં પધાર્યા છે. પ્લીઝ ગીવ અ રાઉન્ડ ઓફ અપ્લોઝ ટુ અનિલભાઈ. અનિલભાઈ, આગળ પ્લીઝ.
બધા જ પદાધિકારીઓને વિનંતી, પ્લીઝ આગળ વધારો. હા, હી ઇઝ હિયર. જજભાઈ, વિલ યુ આસ્ક ક્વેશ્ચન્સ? હા, તો એમના જે હતા ને મહેન્દ્રભાઈના પ્રશ્નો. નો ક્વેશ્ચન. યા, વિલ આસ્ક ધેમ ફર્સ્ટ. Good morning, sir. Mahendra bhai from Dubai. Yeah, Mahendra bhai, awaaz aave chhe Mahendra bhai? Mahendra bhai, can tame tamaro face ne jo tame zoom par lai aavi shako to. Ha, have barobar dekhay chhe. Right. મહેન્દ્રભાઈ, એકબીજાને ગમતા રહીએ. અમે ઘણી બધી ચર્ચા લગભગ 1.5 કલાકથી કરી રહ્યા છીએ. મહેન્દ્રભાઈ, સંભળાય છે? યા, તમારું વોઇસ અમને નથી આવતું. કેન વી હેવ યોર વોઇસ પ્લીઝ? હેલો, સંભળાય છે? યા, હવે આવ્યો અવાજ. યા, અવાજ આવ્યો મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ, આ અલગ અલગ આપણે વિષયો ઉપર, એટલે આ વિષય ઉપર અલગ અલગ પ્રશ્નો લઈ રહ્યા છીએ, ત્યારે તમારી એક ઓપનિંગ રિમાર્ક્સ જોઈએ છે કે આ મિલકત અને જે વિલ છે એના પર એક ઓપનિંગ રિમાર્ક તમારા તરફથી. યસ મહેન્દ્રભાઈ. પાછું મ્યુટ થઈ ગયું છે તમારું અવાજ. મહેન્દ્રભાઈ, તમારો અવાજ નથી આવતો, સોરી. હેલો મહેન્દ્રભાઈ, તમારું મ્યુટ થઈ ગયું લાગે છે. There is a mute, Mahendra bhai. હવે બોલો તો. હા, મ્યુટ છે. અનમ્યુટ કરો. હવે બોલો, હવે બોલો. સંભળાય છે? હવે સંભળાય છે, બરોબર છે. હવે ખાલી તમારો વિડીયો નો સરખો કરો. વિડીયો ને તમારા મો તરફ રાખો. વિડીયો વિડીયો. મેકી મહેનત કરીને પોતાનું ધન કે મિલકત એક્ટી કરે છે એને પોતાના. એક મિનિટ મહેન્દ્ર ભાઈ, તમારો જે છે ને કેમેરો, લેપટોપ નો કેમેરો, એ તમારા મો તરફ રાખો. હાજી, બસ હવે વાંધો ને, હવે બોલો. હાજી હાજી, પ્લીઝ. કોઈ પણ વ્યક્તિ ખૂબ મહેનત કરીને પૈસા, ધન કે મિલકત એકઠી કરે છે, છેલ્લે એને પોતાની ઈચ્છા પ્રમાણે પોતાના કાયદેસરના વારસદારોને અથવા તો નોન વારસદારોને પણ આપવાનું મન હોય છે. અને એ જે ડોક્યુમેન્ટમાં બનાવીને પોતાની છેલ્લી ઈચ્છા લખે કે મારી મિલકતનું નીચે પ્રમાણે વહેંચણી કરવામાં આવે, એ ડોક્યુમેન્ટને આપણે વસિયતનામું કે વિલ ગણીએ છીએ. હવે આ વિલ જે છે એ નોર્મલ બધા લોકો ફોલો કરે છે પોતાની મિલકતની વહેંચણી કરવા માટે, પણ એમાં ઘણી વખત સમસ્યા હોય છે. તો એક સમસ્યા હોય છે કે કોઈ પણ સગા સંબંધી, ઇવન થર્ડ પાર્ટી પણ, તેને કંઈ લાગતું હોતું નથી, આપણા વિલને જો ચેલેન્જ કરે તો કોર્ટની અંદર ઘણો બધો સમય જતો રહેતો હોય છે. કોઈ સમય બચવા માટેનું ઓલ્ટરનેટિવ શું છે? અને ઘણી વખત જયારે આપણે વિલ રજીસ્ટર નથી કરાવતા ત્યારે એ વિલનું અસ્તિત્વ કોઈને ખબર નથી હોતી, અને જેના હાથમાં એ આવે એને સપોઝ કે લાગે કે આ મારી ફેવર નથી, અને જો વીજ ન હોય તો મારે વધારે ફાયદો છે એમ છે, તો વીજને ડિસ્ટ્રોય કરી નાખે છે. એવું મારે ક્લાયન્ટ સાથે થયું કે એ મારા ક્લાયન્ટનું મેં વીજ બે વીજ બનાવીને આપેલું, પણ મેં રજીસ્ટર નહોતું કરાવ્યું. જ્યારે એક્સપાયર થઈ ગયા ત્યારે એના દીકરાઓએ, જે એના બાપા વીજ બનાવી ગયા હતા, એને ડિસ્ટ્રોય કરી નાખ્યું. એવું વીજ જ નથી. અને પછી એની પોતાની બહેનોને પૈસા ઓછા આપી અને બાકીની મિલકત હડપ કરી લીધી. એટલે વિલ રજીસ્ટર કરવું જરૂરી છે મારી દ્રષ્ટિએ. હવે જો વિલ ચેલેન્જ થાય તો શું પોઝિશન થાય? વિલ ચેલેન્જ થાય તો કમસે કમ 10-15-20 વર્ષ તમારા કોર્ટમાં જતા રહે, તમારો સમય જાય, તમારા વકીલના ખર્ચાઓ થાય, અને તમને ટેન્શન ને તમે તમારા વેપારમાં ધ્યાન ન આપી શકો, આ બધું થાય. અને પ્લસ તમારા સગા સંબંધી કુટુંબમાં તમારે અણબનાવ બને અને અબોલા થઈ જાય. તો આ બધી સિચ્યુએશન એવોઈડ કરવી હોય તો શું કરવું? બીજો વિલનો ડિસએડવાન્ટેજ છે કે જો તમે વિલ બનાવો તો તમારે પ્રોબેટ ડ્યુટી ભરવી પડે,
તમારે પ્રોબેબિલિટી પડે અમુક સિટીમાં, બધા સિટીમાં નથી ભારતના, પણ જે મેટ્રોપોલિટન સિટી છે લાઈક મુંબઈ, દિલ્હી, કલકત્તા, મદ્રાસ, ત્યાં પ્રોબેબિલિટી પડે છે. તો પ્રોબેબિલિટીમાં પણ લગભગ 6 મહિનાથી 3 વર્ષનો સમય જતો હોય છે. એમાં પણ આપણે વકીલને રાખવાનો હોય છે, એ બધા ખર્ચાઓ એ બધું થતું હોય છે. એ સિવાય ભવિષ્યની અંદર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ભારત સરકાર વિચારી રહી છે કે બીજા દેશોની જેમ આપણે પણ વારસા વેરો આપણા દેશમાં લઈ આવો. તો એ વારસા વેરો લગભગ ઓછામાં ઓછો 10% અને વધારે વધારે 40% વિચારણા ચાલે છે. જો તો વિલ પણ એવું હોય તો એ વારસા અને વારસા વેરો લાગે. તો તમારે પ્રોપર્ટી ઝંઝટમાંથી, વિલના પડકારમાંથી અને તમારે પ્રોપર્ટી ડ્યુટી અને વારસા વેરોમાંથી બચવું હોય તો એક જ રસ્તો છે, એના માટે છે તમારે એક ટ્રસ્ટ બનાવવું. ઇન્ડિયન ટ્રસ્ટ એક્ટ 1882 જે 1882નો ટ્રસ્ટ કાયદો છે, એ કાયદાની છે. જો તમે ટ્રસ્ટ બનાવો અને મા બાપ પોતાના કંટ્રોલ પોતા રાખવા માટે ટ્રસ્ટી પોતે કાં તો એક ટ્રસ્ટી રહે, કારણ કે ઇન્ડિયન ટ્રસ્ટ એક્ટ પ્રમાણે એક ટ્રસ્ટી પણ ચાલે, અને પણ બે હોય તો સારું. બંને ટ્રસ્ટીની અંદર લગભગ હું માનું ત્યાં સુધી પતિ પત્ની હોય તો વધારે ઈચ્છનીય છે. કોઈ કોઈ સપોઝ કે અમુક કમ્યુનિટીમાં સ્ત્રીઓ ભણેલી નથી તરીકે સમજ નથી પડતી, તો તમે બીજા કોઈને કાં તો પોતાના સંતાનને અથવા તો પોતાના વકીલ કે ચાર્ટર્ડ હોલ્ડરને તમે સાથે ટ્રસ્ટી તરીકે પણ કરી શકો. હવે નોર્મલી આપણે બધા જે કંઈ મહેનત કરીએ છીએ, કમાઈએ છીએ, એ આપણા સંતાનો માટે અને પત્ની માટે કમાઈએ છીએ. પણ જો એ લોકો જ આડા ચાલે તો શું થાય? દાખલા તરીકે આપણા સમાજની અંદર રિવાજ છે કે જેમ બાળક જન્મે કે જેમ લગ્ન થાય તરત જ આપણે એની ફાઇલ બનાવી રાખીએ છીએ, અને એ ફાઇલ કાં તો ઇન્ડિપેન્ડન્ટ હોય કાં તો આપણી કંપનીમાં એને ભાગીદાર અથવા તો શેર હોલ્ડર કે ડાયરેક્ટર બનાવી હોય છે. હવે સપોઝ કે સંતાન જયારે જન્મી હોય તમે એને પાર્ટનર બનાવ્યો, એના નામે ફાઇલ ઉભી કરી અને મિલકત ઉભી કરી, અને બાળક સપોઝ કે કોલેજમાં કે સ્કૂલમાં અસંગતને કારણે આડી લાઈનમાં થઈ જાય, તો બધા પૈસા વેઠવી નાખે, એટલું જ નહીં પણ જ્યાં જે પાર્ટનર શેર હોલ્ડર કે ડાયરેક્ટર હોય ત્યાં ત્યાં એ પોતાનો હિસ્સો તો એ પાસે કાયદેસર માગી શકે, અત્ર કંઈ ન કરી શકો. એવી રીતે તમારે પુત્રો હતું જે છે, આજકાલ ડાયવોર્સના છૂટાછેડાના કેસીસ બહુ વધતા જાય છે, તો હવે જો તમે તમારી પુત્રો વધુને ભાગીદાર બનાવી હોય કે શેર હોલ્ડર બનાવી હોય અને એ છૂટાછેડા લઈ લે, એના નામે જે કંઈ હોય કે જે કંઈ શેરનું વલીસૂદ થતું હોય કે જે કંઈ એના કેપિટલ ખાતામાં જમા હોય એ બધી રકમ તમારે એને આપી દેવી પડે. તો આ બધી પરિસ્થિતિ અથવા તો તમે કહો સપોઝ હું બધાને ગિફ્ટ આપી દઉં, તો જો તમે બધી ગિફ્ટ આપી દો તો કદાચ તમારા સંતાનો તમારી કાળજી ન પણ લેવું પણ બને. કદાચ તમે એમ કહો કે હું મારા માટે સફિશિયન્ટ કેપિટલ રાખીશ અને મારા સંતાનો બાકીની ગિફ્ટ આપી દઈશ, તો કદાચ એવું બને કે તમારો ધંધો છે, ધંધાની અંદર ક્યારેક નુકસાન થાય તો તમારી પાસે જે બચેલી મૂડી છે એ કદાચ ન પણ રહે, તો પછી તમે તમારા સંતાનોને આશ્રિત થઈ જાઓ. તો આ બધી પરિસ્થિતિ બચવા માટે એક જ રસ્તો છે, અને એ છે ટ્રસ્ટ બનાવવો. અને ટ્રસ્ટ બે જાતના હોય છે, એક સ્પેસિફિક જેની અંદર તમે બેનિફિશિયરીના હિસ્સો કેટલો જે પાર્ટનરશીપમાં દરેક પાર્ટનર હિસ્સો નક્કી કરીએ છીએ તે રીતે બેનિફિશિયરનો હિસ્સો નક્કી થાય, એને કહેવાય સ્પેસિફિક ટ્રસ્ટ. અને બીજું છે કે શેર છે અનડિટર્મિન્ડ છે, એટલે ટ્રસ્ટી પોતે જે નક્કી કરે એ પ્રમાણે એને હિસ્સો આપી શકે. ટ્રસ્ટી કાલે એમ નક્કી કરે કે મેં જે બેનિફિશિયરી લખેલા છે મારા ટ્રસ્ટ ડીડની અંદર એમાંથી મારે એચ બેનિફિશિયરીને કશું જ આપવું નથી, તો એને કશું ન આપે, કશું પૂરું કઈ ન કરી શકે. અથવા તો એને શહેરમાં ભવિષ્યમાં આગળ પણ શકે, તો એક દીકરો ગીત છે, નબળો છે, બીજો દીકરો શ્રીમંત છે, પૈસાવાળો છે, તમને લાગે કે મારા નબળા દીકરો અચ્છા પૈસા આપું, અથવા તમને એમ લાગે કે મારો દીકરો આડી લાઈનનો છે પૈસા નહીં સાચવી શકે, તો તમે બીજા દીકરાને પૈસા બધું ધન આપી દો અને એને દેખભાળ કરો, તમે જવાબદારી આપો. તો ઘણી વખત એ તમે જે અપેક્ષા રાખી અપેક્ષા પણ નથી થતું હતું, એટલા માટે તમે જો ટ્રસ્ટ બનાવ્યો ડિસ્ક્રિપ્શનથી અને ટ્રસ્ટી કોન્ફર્મ કરો કે ટ્રસ્ટીના મૃત્યુ પછી કોણ ટ્રસ્ટી થાય, તો મારો સલાહ એ છે કે તમે ટ્રસ્ટને જો તમારા મૃત્યુ જેવું તમારું દેખ થાય કે ટ્રસ્ટી જેવું કરી અને ટ્રસ્ટની જે કે મિલકત છે એમાં જેટલા તમે બેનિફિટ લખો તમારા સંતાનો જે લખ્યા છે અને તમારી પત્ની કે કોઈ જો હોય
એના વચ્ચે બે થી ચાર પ્રશ્નો આવ્યા છે. જયેશભાઈ, આ બહુ સડકતો પ્રશ્ન છે. અનઅકાઉન્ટેડ મની, આ જે મનીની કોઈ અકાઉન્ટ્સ નથી, એ અનઅકાઉન્ટેડ મની એને વિલમાં રાખી શકાય કે નહીં, અને રાખી શકાય તો કેવી રીતે? યસ જયેશભાઈ, તમે વિલમાં આપો અનઅકાઉન્ટેડ મની, તો એ અનઅકાઉન્ટેડ મની ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા એની ઉપર તમે નથી દોરો એટલા માટે તમારા ઉપર કે અસેસમેન્ટ કરી અને ડિમાન્ડ કાઢી શકે છે. ને ડિમાન્ડ જે કાઢે, ઇન્ક્લુડિંગ પેનલ્ટી ઇન્ટરેસ્ટ, એ બધા પૈસા તમારી જે છોડેલી મિલકત છે ઓફિશિયલી કે બેડ મની, એને એમાંથી વસૂલાત કરી શકે છે. અને આજકાલ બેડ મનીના પૈસામાં પેનલ્ટી બહુ છે, 300% પેનલ્ટી છે, પ્લસ જેલની સજા છે. પણ જેલની સજા થવાની જગ્યાએ કે માણસ મૃત્યુ પામ્યા પછી કોઈ જેલમાં મૂકવાના હતા, એટલે તમારા દીકરાઓને તમારે જે ટેક્સની લાયબિલિટી જે હોય, પ્લસ પેનલ્ટી પ્લસ ઇન્ટરેસ્ટ, એ તમારી પોતાની મિલકત પર લોકો વસૂલ કરી શકે છે. એના કરતા એને તમે કઈક જ્વેલરીમાં કન્વર્ટ કરી નાખો, તો તમે એનું કઈક ફોટો કે કઈક કરીને એની પ્લાનિંગ કરી શકો કે ભાઈ આ વસ્તુ છે ને આ ફલાણાને મળે. હું એકલવાયો છું, જીવન જીવું છું, સુખીરામ કહે છે, અને મને જેવાયફનું નામ વિલમાં લખવું છે. તો આવી કોઈ સંસ્થાઓના, જામ જેવી રીતે કે ભાઈ કરસન લધુ થઈ ગયું, એવી અલગ અલગ સંસ્થાઓના નામ મને વિલમાં નાખવું હોય તો નાખી શકાય કે ન નાખી શકાય? યસ જયેશભાઈ. અનિલભાઈ શું કહે છે, નાખી શકાય? જો કરસન લધુ ની રોલનું નામ કે વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘનું નામ નાખવું હોય, હા પણ નાખો, નહીં તો 100% ને નાખવું પણ જોઈએ. તો શું છે, કઈ નહીં તો શું છે, ઓલા વિલની માટે કદાચ ઓલા ટ્રસ્ટીઓ આવશે કે એમાં 5-10% પ્રોવિઝન કરેક્ટ તમે કરી રાખ્યું હોય ને, તો એ વિલને સપોર્ટ કરવા માટે ક્યારેક એ સંસ્થા ઊભી થાય, ક્યારેક કોઈક ચેલેન્જ કરતું હોય ને, એટલે એ તમારે આપણી એક ફરજ પણ છે. જીવતે જીવત પણ આપણે ઘણું બધું કરતા હોઈએ છીએ, અને મૃત્યુ પછી પણ તમે 100% તમે આવી સંસ્થાઓને તમે દાન આપી શકો છો, કરવું જોઈએ. છેલ્લા 5-6 પ્રશ્નો લઈશું આપણે. ધર્મેન્દ્રભાઈ, પ્રોબેટ અને સક્સેશન સર્ટિફિકેટમાં શું ફરક છે? પ્રોબેટ અને સક્સેશન સર્ટિફિકેટમાં શું ફરક છે? જે મેજર ફરક છે, પ્રોબેટ જે છે એ ઇમ્યુએબલ અને મુવેબલ બેવ પ્રોપર્ટી માટે હોય છે, અને સક્સેશન સર્ટિફિકેટ છે એ જનરલી મુવેબલ પ્રોપર્ટી માટે હોય છે. ઓકે. અને વિલ, યસ જયેશભાઈ, યુ કન્ટિન્યુ વિથ. અને વિલ ન હોય તો હજી તમે સક્સેશન સર્ટિફિકેટ લઈ શકો, પ્રોબેટ માટે તો વિલ જોઈએ છે. પ્રોબેટ માટે તો વિલ જોઈએ, પ્રોબેટ માટે વિલ જોઈએ. ઓકે ફાઇન. હવે આ પ્રશ્ન છે, કદાચ મહેન્દ્રભાઈ આપણી સાથે ડિસ્કનેક્ટ થઈ ગયા છે, તો હું આ પ્રશ્ન જયેશભાઈને પૂછીશ કે ફેમિલી સેટલમેન્ટ, બક્ષિસ વિલ અને ટ્રસ્ટના ફાયદા અને ગેરફાયદા એ શું હોઈ શકે, તમે એને જો એને તમે સમજાવી શકો તો. યસ પ્લીઝ. એટલે અલગ અલગ તરીકા છે આપણી મિલકતો સાચવવાના. એક HUF છે, એક બક્ષિસ છે, એક વિલ છે, એક ટ્રસ્ટ છે, એવી રીતના અલગ અલગ રસ્તાઓ છે. હવે બધાના પોતપોતાના એક અલગ અલગ એડવાન્ટેજીસ, અલગ અલગ ડિસએડવાન્ટેજીસ હોઈ શકે છે. કોઈક બિઝનેસ હોય અને એ ફેમિલી નાનું હોય, એને કન્ટિન્યુ કરવામાં બીજો કોઈ પ્રોબ્લેમ ન દેખાતો હોય, તો તમે એને HUFમાં પાક કરી શકો છો. ટ્રસ્ટનું ક્રિએશન કરવાની કોઈ જરૂર નથી. HUF વર્ષ પછી પેઢી દર પેઢી એ ચેન્જ થતું રહે છે, એવી રીતના થઈ શકે. હવે ફોર એક્ઝામ્પલ, કે કોઈ મોટી કોઈ દુકાન હોય, હલ્દીરામ ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ લઈ લઈએ, તો હલ્દીરામના અગર જો એક ચાલતી આવતી હોય પેઢી, તો એ પેઢી દર પેઢી બિઝનેસ ચાલ્યા કરી શકે છે HUFની અંદર હોય તો.
પણ ધારી લો કે ભાઈ આપણી ઈચ્છાઓ એક કરતા ઘણી વધારે હોય અને મિલકતો પણ એક કરતા ઘણી વધારે હોય, બિઝનેસ પણ એક કરતા વધારે હોય, તો ક્યારેક એ એચયુએફ વાળું કન્સેપ્ટ પૂરેપૂરું કામ કરતું નથી. એના માટે પછી વિલનો સહારો લેવો પડે છે. અને વિલમાં પણ આપણે જેમ ડિસ્કસ કર્યું એ પ્રમાણે ઘણા ખોટા વિલ લઈને ઊભા થઈ જતા હોય. ઇટ્સ ઓકે. સો ઘણી વખત ક્યારેક ખોટા વિલ લઈને ઊભા થઈ જતા હોય, ઘણી વખત ક્યારેક વિલનું પ્રોબેટ લેવા માટે વર્ષો નીકળી જતા હોય, એવા સંજોગોમાં વિલ પછીનો એક જે બીજું આઈ થિંક ચેન્જ કરે તો એવા સંજોગોમાં પછી ટ્રસ્ટનું આપણે નિર્માણ કરવું પડે છે. અને ટ્રસ્ટમાં પણ એના પણ અમુક ગેરફાયદા હોઈ શકે છે, કારણ કે થોડું કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર છે, આપણને એટલી બધી સમજણ નથી જેટલે આપણે વાકેફ વિલથી ને બધાથી છીએ, એટલું કદાચ ટ્રસ્ટથી ના હોઈએ. તો એના માટે તમારે સરખા સલાહકાર કે એવું રાખવું પડે. પણ જો તમારા વ્યવસ્થિત અલગ અલગ મિલકતો હોય તમે અને એનું સરખું પ્લાનિંગ કરવા ઈચ્છતા હો, તો હું કહી શકીશ કે સૌથી સારામાં સારું કદાચ વ્હીકલ ટ્રસ્ટ બની શકે છે, જો વધારે મિલકતો હોય તો. ઓકે, જે રીતે જે વિલ બનાવે છે કે જે સેટલર છે એની પાસે ટાઈમ નથી આ બધું મેનેજ કરવાનો, ટ્રસ્ટની પ્રોપર્ટીને બધું, અરે વિલની પ્રોપર્ટીને બધું, તો એ કોર્પોરેટ ટ્રસ્ટીને આપી દે તો કોર્પોરેટ ટ્રસ્ટી સારી રીતે મેનેજ કરી શકે. ઓકે, સરસ. મેનેજમેન્ટ જે બેનિફિશિયરી જે માઇનોર છે તે માઇનોર બેનિફિશિયરી માટે વધારે સારો ઓપ્શન છે. ઘણી બધી બેન્કો છે ને પોતે ટ્રસ્ટીશીપ સર્વિસીસ આપે છે, ઘણી બધી એવી કંપનીઓ છે જે ટ્રસ્ટીશીપ સર્વિસીસ આપે છે. એટલે કદાચ સમજી લો, ઘણી વખત આપણને એ બી પ્રશ્ન થતો હોય કે ટ્રસ્ટી તરીકે હું એક્સ સુખીરામ ક્યારેક દુખીરામને અપોઇન્ટ કરે, હવે દુખીરામ પહેલાં ગુજરી જાય તો પછી શું, કોણ રહેશે ટ્રસ્ટી? તો એવી સંજોગોમાં તમે કોઈ સંસ્થાને પણ ટ્રસ્ટી બનાવી શકો છો. ઓકે, સુખીરામ કહે છે કે જો પાર્ટનરશીપ ફર્મમાં પોતે અને એનો દીકરો ભાગીદાર હોય, પોતાના અવસાન પછી દીકરો 100% આ ફર્મનો માલિક બની જાય. હા, સામાન્યપણે તો એવી રીતે થઈ શકે છે. અને પાર્ટનરશીપના હક્કો જે છે એ વિલ દ્વારા કોઈને આપી શકવાનું શક્યતા નથી કે ભાઈ મારા બદલે હવે પછી તમે આને પાર્ટનર લેજો, કે પાર્ટનરશીપમાં બીજા પાર્ટનરનું પણ કન્સેન્ટ જરૂરી છે. એટલા માટે આમ તો સામાન્ય રીતે ઓલો જ થઈ જશે. સુખીરામ આગળ કે છે, વડીલ તરફથી વારસાગત રજીસ્ટર્ડ વિલ મળેલ છે, કમર્શિયલ પ્રોપર્ટીમાં સોસાયટીએ નામ ટ્રાન્સફર બી કરી લીધું છે, પણ ત્યારે રિલીઝ ડીડ માંગે છે, તો આ રિલીઝ ડીડ માંગવાનું કારણ અને એ કેટલું યોગ્ય છે અને કેવી રીતે એને આપણે વિલની અંદર સામેલ કરી શકીએ? જયેશભાઈ, કમર્શિયલ પ્રોપર્ટી પધારો. શાંતિભાઈ, કમર્શિયલ પ્રોપર્ટી, કમર્શિયલ પ્રોપર્ટી અને એમાં જે ઓનર હતા એ ગુજરી ગયા છે અને વિલ આપી ગયા છે, વિલ દ્વારા બીજા કોઈને આપી શકાય છે. ઇમોબલ પ્રોપર્ટી છે ત્યારે પ્રોબેટ લેવું કમ્પલસરી બની જાય છે. એના માટે તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરી, કોર્ટ ફીસ ભરી, અને એ લગભગ 1.5 લાખ રૂપિયાનો ખર્ચો હોય છે. 75,000 રૂપિયાની તો કોર્ટ ફીસ હોય છે મિનિમમ, 10 લાખની ઉપરની સંપત્તિ હોય તો. એટલે એ તમારે પ્રોબેટ લેવું જરૂરી બને છે અને પ્રોબેટ દ્વારા પછી તમે પોતાના નામ પર કરી શકો છો. ઓકે, ફાઇન. આગળ વધીએ આપણે કે ભાઈ કયા સંજોગોમાં આપણે આ વિલ બનાવી અને એમાં વિલ બનાવીને કંઈ એ ભૂમિકા બનાવી શકીએ કે ભાઈ એમાં ફેમિલી સેટલમેન્ટ કરી શકીએ? યસ જયેશભાઈ, વિલ એક એવું માધ્યમ બની શકે કે જ્યાં ફેમિલી સેટલમેન્ટ બી થઈ શકે, એવું એવું કંઈ એની અંદર થઈ શકે? યસ જયેશ, ફેમિલી સેટલમેન્ટ નોર્મલી શું છે કે એ એક પોતાના જીવનકાળ દરમિયાનની એક પ્રક્રિયા છે કે ફેમિલીમાં ડિસ્પ્યુટ છે એને સોલ્વ કરવા માટે, અથવા ફ્યુચરમાં ડિસ્પ્યુટ ન થાય એના માટેની એક ફેમિલી સેટલમેન્ટ બની શકે છે, જેમાં અલગ અલગ પાર્ટીઓ જેમાં સંકળાયેલી હોય એના સહમતિથી એ ફેમિલી સેટલમેન્ટ ડીડ બનતું હોય છે, જેમાં બધા જ ફેમિલીના મેમ્બર જે છે જે 18 વર્ષથી ઉપરના હોય એ બધાની સહીઓ હોય છે. જ્યારે વિલ શું છે કે જે વ્યક્તિગત મિલકત હોય એનું એક ઈચ્છા હોય છે કે આ કોને મળે, એટલે આ બંને ચીજો અલગ અલગ છે. માટે મારા મતે વિલ દ્વારા ક્યારેય પણ ફેમિલી સેટલમેન્ટ થઈ શકતું નથી. સેટલમેન્ટ એ અલગ વસ્તુ છે, વિલ અલગ વસ્તુ છે. ઓકે, પણ બે ઉદ્યોગ તમે સાથે કરો તો જે વિલનો ચેલેન્જ છે એ ચેલેન્જનો પ્રશ્ન ફેમિલી સેટલમેન્ટમાં સોલ્વ થઈ શકે છે, કારણ કે એ લોકોએ અગ્રી કરેલું છે ફેમિલી સેટલમેન્ટ, એટલે પાછળથી એ વિલ ચેલેન્જ નહીં થઈ શકે. હા, એટલે સેટલમેન્ટ અલગ બનાવીને એ જ દિવસે તમે વિલ બનાવી નાખો તો એ ચાલી જાય.
કચ્છની વાત કરીએ છીએ ત્યારે સમાજની ઘણી બધી ખેતીની જમીન કચ્છમાં છે અને દબાણ થઈ ગઈ છે, ત્યારે આપણે જ્યારે વિલમાં લખીએ છીએ કે ભાઈ આ જમીન મારી આ સોસોના નામ પર, એટલે સુખીરામ લખે છે કે મારા પુત્રના નામ પર છે, પણ એકચ્યુઅલી એ જમીન દબાણ થઈ ગઈ હોય છે, તો ત્યારે શું કરવું અને કેવી રીતે એનો આપણે લાભ લઈ શકીએ? યસ પ્લીઝ જયેશભાઈ. હા, જમીનમાં મેં કીધું એ પ્રમાણે જે ખેતી વિષયક કાયદા છે એ થોડાક અટપટા છે, એમાં પાછો ઘણો ધારો કે એટલે કે ઓક્યુપેશન રાઇટ્સના એ એંગલ્સ આવતા હોય છે, એટલે તમે એમ કહી શકો છો બિક્વેથમેન્ટ છે વિલ એ તો તમારી પાસે જે રાઇટ છે, ભલે એ રાઇટ થોડોક તમારો હક જે છે એમાં થોડોક ડાઘ લાગેલો છે, થોડોક એ ઘસાયેલો રાઇટ છે, પણ જેવો રાઇટ છે એ તમે રાઇટ તમે આપી શકો છો, એટલે ભલે કોઈએ દબાણ કર્યું હોય તમે તો પણ એ મિલકત તમે કોઈને પણ આપી શકો છો, પછી જેના હાથમાં એ મિલકત આવી છે એ પછી પોતે ઓલા જે બી દબાણ કર્યું છે એની સાથે નિપટારો કરશે, એની સાથે સેટલમેન્ટ કરશે અને પોતાની જમીન પાછી મેળવી શકશે, પણ વિલ થઈ શકશે. ઓકે, સરસ. આઈ થિંક સો આપણી પાસે ઘણા બધા પ્રશ્નો આવ્યા છે અને આ કદાચ પ્રશ્નો ઓનગોઈંગ હોય તો કદાચ આપણને 3 કલાક અથવા 2 બીજા સેમિનાર પણ રાખવા પડે. હવે હું બંને વક્તાઓથી, એક્સપર્ટ પેનલથી પોતાની ક્લોઝિંગ રિમાર્ક્સ, વિલ એ આપણા સમાજ માટે, આપણા પોતા માટે શા માટે જરૂરી છે એની એક ક્લોઝિંગ રિમાર્ક્સ બંને તરફથી હું લેવા માંગુ છું. પહેલા જયેશભાઈ અને પછી ધર્મેન્દ્રભાઈ. યસ જયેશભાઈ. સૌથી પહેલું, ઓછામાં ઓછું આજે તમે આ હોલમાંથી બહાર નીકળો આ પ્રોગ્રામ સાંભળ્યા પછી, ઓછામાં ઓછું એટલું તો નક્કી કરીને નીકળીએ કે મિનિમમ બીજું કાંઈ નહીં તો વિલ તો જરૂરથી બનાવીએ. આપણી પોતાની પ્રોપર્ટીનું લિસ્ટ તો એમાં બુકલેટ આપેલી છે, એમાં તમે રાખજો કે શું શું છે તમારી પાસે અને ક્યાં ક્યાં રાખેલું છે, અને પછી એનું વિલ એ તો મિનિમમ બનાવજો, મિનિમમ ને હમણાં જ બનાવજો, અને હા થઈ શકે તો આજે સાંજ સુધી જ બનાવજો. અને જો એમાં કદાચ કંઈક મૂંઝવણો કે એક અલગ હોય, કંઈક મેં કીધું ઘણી વખત સિમ્પલ નથી હોતું લાઈફ, ઘણી બધી એમાં મૂંઝવણો હોય છે કે આના ઉપર લોન લીધેલી છે તો શું કરવું, આના ઉપર આ પાઘડીવાળું છે તો શું કરવું, કે જોઈન્ટમાં હોલ્ડિંગ છે તો શું કરવું, આવી બધી બાબતો માટે તમે તમારા સલાહકારને મળી જ શકો છો અથવા તમે અમારી પાસે બી આવી શકો છો. ઓફકોર્સ એ અલગ કમર્શિયલ વાત થઈ ગઈ, પણ મિનિમમ એટલું તો તમે નક્કી કરીને જજો કે કોઈ પણ રીતે તમારું મિનિમમ ઓછામાં ઓછું વિલ તો બનાવજો જ, અને જો જરૂર પડે તો ટ્રસ્ટ પણ ક્રિએટ કરજો. જો તમારી થોડીક પ્રોપર્ટી વધારે હોય કે એને કોમ્પ્લેક્સિટી વધારે નડતી હોય તો ટ્રસ્ટ એ વધારે સારું સાધન છે વિલ કરતા, એટલું મારું સજેશન. ધર્મેન્દ્રભાઈ, આજે આપણે બધાએ નોમિનેશનની વાત કરી, વિલની વાત કરી, એફડી બેંક એ બધાની વાત કરી, આપણને ખબર છે ઘણીવાર પેન નંબરમાં જે નામ છે એ આધાર કાર્ડમાં નથી હોતું. ધર્મેન્દ્ર શાહ હશે, પહેલામાં ધર્મેન્દ્ર સિંહ શાહ હશે. તમે જ્યારે ડેથ સર્ટિફિકેટ આપશો તો ડેથ સર્ટિફિકેટમાં નામ કંઈક અલગ હશે. તો ઓલવેઝ એ જુઓ કે તમારા જે બધા ડોક્યુમેન્ટ છે, આધાર છે, પેન છે, વિલ છે, એફડીઝ છે, એ બધામાં તમારા જે નામ છે એ નામ બધા સિંક હોય, એ તો તમારે પાછળથી આ તકલીફ થવાની છે. તો ઓલવેઝ આ બધું ચેક કરીને ઉતાવળે કમ્પ્લીટ કરી લેજો. સરસ. આપણે જ્યારે શરૂઆત કરી અને સુખનું સરનામું એનું એક સોંગ 1.5 મિનિટનું સાંભળ્યું હતું, આજના આ આપણે સંવાદ પછી આપણે એ સોંગ ફરીથી સાંભળીએ અને યાદ કરીએ કે આ 1/2 કલાક 1.5 કલાકની અંદર જે એક્સપર્ટે બધી આપણને વિવેચનો આપ્યા છે એ આપણા માટે કેટલાક અસરકારક છે અને આપણે વ્હીલ કેવી રીતે બનાવી શકીએ. યસ પ્લીઝ. કોઈ એક પાના પર એનો નકશો છાપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો. જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો,
સુખનું સરનામું અને સુખી રામને આપણે યાદ કરતા મને અંતમાં એટલું જ કહેવું છે, શાંતિભાઈ અનિલભાઈ, સુખને દુઃખની ડબલ સવારી રસ્તા પર જોઈ, સુખને દુઃખની ડબલ સવારી રસ્તા પર જોઈ, દુઃખના પગ લાંબા આગળ બેસી પેડલ મારી જાય. આપણા જીવનની અંદર આપણને રોજ દુઃખ આવે છે કે ભાઈ આ કેવી રીતે થશે, થશે કે નહીં, મારો પુત્ર બરાબર ચાલશે કે નહીં, મારી પુત્રી બરાબર ચાલશે કે નહીં, મેં વિલ કર્યું છે એ પ્રમાણે થશે કે નહીં. દુઃખના પગ લાંબા આગળ બેસી પેડલ મારી જાય, સુખ રૂપાળું, સુખીરામ રૂપાળું છે, કિંતુ નાનું દુઃખ પાછળ ઢંકાઈ જાય, નાનું દુઃખ પાછળ ઢંકાઈ જાય. સામેથી સાયકલ આવે તો સૌને લાગે દુઃખ આવે છે, સામેથી સાયકલ આવે તો સૌને લાગે કે દુઃખ આવે છે, કઈ સમજાતું નથી કે દુઃખ પાછળ બેસી સુખ આવે છે, દુઃખ પાછળ બેસી સુખ આવે છે. દુઃખ તોફાની છે, વસંતજીભાઈ, રમેશભાઈ, હિરેનભાઈ, દુઃખ તોફાની છે, ટપલી મારે જેને અડધું અડવું હોય તેને અડે, સુખ તાળી મારવા જાય ત્યાં તો દુઃખ સાયકલ મારી અને પૂછે છે. સુખને દુઃખની ડબલ સવારી રસ્તા પર જોઈ, દુઃખના પગ લાંબા આગળ બેસી પેડલ મારી જાય, સુખ રૂપાળું કિંતુ નાનું દુઃખ પાછળ હંમેશા આપણને દેખાતું જાય. અને આ સુખી રામને આપણે યાદ કરી આજનો કાર્યક્રમની સૌથી છેલ્લી પળ હું જયેશભાઈને કહીશ કે અહીં કે એની સાથે સાથે મારે કહેવું છે કે ભાઈ કરશન લધુ નિસર હોલ વર્ધમાન આપણે કે સંઘ એમનો સાથ અને સહકાર જૈન યુથ ફોરમને હંમેશા મળતો રહે છે. એમના ટ્રસ્ટી અને અધિકારીઓ આજે અહીં છે, હું બધાને કહીશ કે સ્ટેજ પર આવે અને પ્લીઝ ગીવ અ રાઉન્ડ ઓફ એપ્લોઝ એક વાર, પ્લીઝ. શાંતિભાઈ, અનિલભાઈ, બધા જ ટ્રસ્ટી અધિકારીઓ પ્લીઝ આવે એક જ મિનિટ માટે પ્લીઝ. આપણે આવા અલગ અલગ વિષયોને લઈને આવા અનેક સેમિનારો આપણે કરતા રહીએ એવી જ ઈચ્છા છે. યસ પ્લીઝ. ધન્યવાદ. આપણને જૈન યુથ ફોરમ અને અલગ બધી સંસ્થાઓને એવું છે કે આ હોલ જે અમે શરૂઆતમાં જ કરી, અનિલભાઈ, શાંતિભાઈ તમે ત્યારે નહોતા, પણ ત્યારે જ વાત કરી કે ભાઈ આ હોલ જે છે આખા શહેરના હાથમાં છે અને બધાના દિલમાં બી હાથમાં છે તમે જે એક્ટિવિટીઓ કરો છો. તો આવી એક્ટિવિટીઓને સાથ અને સહકાર અમને હંમેશા મળતો રહે એવી જ અભ્યર્થના. થેન્ક યુ વેરી મચ. કરશન લધુ નિસર હોલ, એ જ્યારે નામ મગજમાં આવે એટલે આપણા મગજમાં શું આવે? કદાચ આપણે જીવતે જીવત થોડી પ્રાર્થના સભા કરી અને સાંત્વના મેળવવાનો આપણે પ્રયત્ન કર્યો હશે. આજે આપણે સૌએ આજના સડકતા પ્રશ્નોનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો, સુખનું સરનામું શોધવાનો પ્રયત્ન કર્યો અને આપણે સૌ અહીંયા આપણને લગતા પ્રશ્નોનો કંઈક હલ ઉકેલવાનો પ્રયત્ન કર્યો. એના માટે આપ સૌ આટલી બધી બહોળી સંખ્યામાં અહીં પધાર્યા એ બદલ હું ખરેખર આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. હંમેશા કહે છે ને કે જે નીચે હોય એ પલ્લું જ ભારે હોય, તો તમારું પલ્લું ખૂબ ભારે છે. એટલે સમાજ સાથે કહેવું પડે છે કે છેલ્લે છેલ્લે અમારે અમુક વ્યક્તિઓને ના પણ કરવી પડી, કારણ કે રજીસ્ટ્રેશન ખૂબ વધી ગયેલા અને ઉપરનો ફ્લોર પણ પછી ફૂલ થઈ ગયા પછી અમારે ઘણા લોકોને ના પણ કરવી પડી છે. એટલે એવા લોકોને માટે હું દિલગીરી વ્યક્ત કરું છું અને આટલી બધી બહોળી સંખ્યામાં આવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. પધરેલા મહેમાનો, સમાજના આગેવાનો, વિવિધ સંસ્થાઓના ટ્રસ્ટીઓ, અમે ઘણા લોકોને એવી રીતના પણ આમંત્રણ કરેલા કે ભાઈ તમને તકલીફ નથી પણ તમે એવા સ્ટેજ ઉપર વિરાજમાન છો કે બીજા લોકો તમારી પોતાની તકલીફો લઈને તમારી પાસે આવતા હશે કે અમારા ઘરમાં આવું થાય છે, અમને આ પ્રોબ્લેમ નડે છે, તો એના માટે પણ તમે અહીં પધારો જેથી કરીને કદાચ તમે ઓલા લોકોને, તમારી પાસે આવનારા તમારા ગ્રામજનો કે હોય એ લોકોને તમે સારું માર્ગદર્શન આપી શકો છો.
મારા સહવક્તા ધર્મેન્દ્રભાઈ શાહ, જેઓ અમારી સાથે પાર્ટનર પણ છે જીએસસીમાં, અને અમારા બીજા વક્તા શ્રી મહેન્દ્રભાઈ તુરખિયા, જેમના બંને છોકરાઓ તો ફોર્બ્સની અતિ ધનાઢ્ય વ્યક્તિઓમાં પણ આવી ગયા છે, તેમ છતાં પણ પોતાનું જ્ઞાન આપણી સમક્ષ રજૂ કરવા માટે આપણી સાથે આવ્યા, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, એમનું અને એમના પદાધિકારીઓ કે જેમણે ઉદાર મને આપણે પોતાનો આ હોલ આપણા સાંત્વન માટે આપણને એક આપણા ઉકેલ માટે આપણને આપ્યો, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અન્ય વ્યવસ્થાઓમાં પણ મને સતત એક નામ અનિલભાઈનું બહુ સંભળાતું હતું બે દિવસથી, કે બધી બધી વ્યવસ્થાઓમાં, એટલે કેટલો એમનો પદાધિકારી તરીકે પણ એમનો કેટલો ઇન્વોલ્વમેન્ટ છે. અને મને તો ખ્યાલ છે શાંતિભાઈને ઘણા વર્ષોથી એ એકદમ ઇન્વોલ્વ છે, એમનો ખૂબ ખૂબ આભાર. જેવાએફ એ જેમણે આખી બધી જહેમત કરી, હાર્દિકભાઈ અને હોલ ટીમ જે પાછળ ઊભી છે ખડે પગે, એ બહુનો, એ સૌ કાર્યકર્તાઓનો ખરેખર દિલથી ખૂબ ખૂબ આભાર. જીએસસી ટીમ, મારી સાથેના મારા સહ કાર્યકર્તાઓ પ્રેરણા શાહ, ધાર્મિકા ગડ્ડા અને બીજા ઘણા બધા મારા સહમિત્રો, જે આખા પ્રોગ્રામ માટે રજીસ્ટ્રેશનથી લઈ અને ઘણી બધી ચીજોમાં, નાની નાની ચીજો હોય આપણને ખબર ન પડતી હોય પણ ઘણી બધી મહેનત માંગી લેતી હોય, એ બધામાં સહકાર આપવા બદલ જીએસસી ટીમનો ખૂબ ખૂબ આભાર. હું જીએસસી ટીમને એકવાર વિનંતી કરીશ, એક સેકન્ડ માટે તમે ખાલી જીએસસી વાળા લોકો, એક સેકન્ડ માટે ખાલી તમે લોકો અહીંયા આવી જાઓ. એટલે લોકો શું છે કે અહીંયા અમે લોકો સ્ટેજ પર બેઠા હોય ને, એ લોકો આમ બધા શાંત ને લાગતા હોય, પણ એની પાછળ કેટલી મોટી ટીમ કામ કરતી હોય એમને હેલ્પ કરવા માટે. ક્વિક પ્લીઝ હર્ષદા. સો ધર્મેન્દ્રભાઈની સાથે છે અહીંયા પ્રસન્નાભાઈ સુડકે, પ્રેરણા શાહ, એમબી નારાયણન, સુષમ શાહ, ધાર્મિકા ગડ્ડા, ગૌરાંગી, સુમન, હર્ષદા, સેજલ, મનસ્વી, જૈનમ ગોગરી, અંગદ, સિદ્ધેશ અને ઓકે. સો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. એલઈડી, હા ઓકે, એલઈડી ઓકે. ધન્યવાદ જયેશભાઈ. બે ટીમ આવી ગઈ અને ઓફકોર્સ જેવાએફની ટીમ તો હોય જ, તો હું જેવાએફની ટીમને કહીશ કે પ્લીઝ આવે. જેવાએફ જે નક્કર કામ કરી રહ્યું છે, અને આપણે જોઈએ અલગ અલગ ગામોમાં હમણાં જ 7 દિવસ પહેલાં 2 આવાસ યોજનાનું લોકાર્પણ થયું, બગડા ગામે અને ડેપા ગામે લોકાર્પણ થયું. હમણાં અલગ અલગ ગામોની અંદર બીજી યોજનાઓ ચાલુ છે. એજ્યુકેશન માટે 15 કરોડનું અનુદાન 7 દિવસ પહેલાં જયવંતીબેન જાદવજી એન્કરવાળાએ એનું અનુદાનની રકમ ઘોષણા કરી છે. સો આઈ વુડ રિક્વેસ્ટ ધ જેવાએફ ટીમ, આજે જેટલા મેમ્બર્સ અહીંયા અવેલેબલ છે એના માટે જેવાએફ ટીમ, હું ઓળખાણ આપીશ. સીએ જયેશ ગોગરી, સચિન, સીએ સચિનભાઈ, ગિરીશભાઈ, તેજસ મામણિયા ગામડેપા, હિના સાવલા, તમે કદાચ બધા એમને જ ફોન કરતા હશો, વિનેશ મામણિયા. આપણે આવાસનું જે જોઈ રહ્યા છીએ એમાં જે હરેક માટે અલગ અલગ ટીમો છે, એનું આવાસની જે ટીમ છે એમાં વિનેશ મામણિયા, આઈ થિંક સો, એમના સૂઝબૂઝથી જે કામ થઈ રહ્યું છે ખરેખર અનુલખ્ય છે. સીએ હિરેન સંઘવી, ફાઉન્ડર મેમ્બર જૈન યુથ ફોરમના, મને યાદ છે આજથી 12 વર્ષ પહેલાં એમની ઓફિસથી જૈન યુથ ફોરમનો બી રોપાયો હતો. રૂપેશ વોરા, જેવાએ પાંજો વેપારની અંદર આઈ કેન સે ધ કર્મભૂમિ, આપણે કહીએ કે મેઇન ભૂમિકા ભજવી રહ્યા છે. તમે બધા અહીંયા આજે લગભગ આપણે 400થી વધુ જણા છે. જો કોઈ જેવાએ પાંજો વેપારમાં મેમ્બર ન હોય તો એ ફ્રી ઓફ કોસ્ટ છે. આપણે આપણા કચ્છી ભાઈઓને હેલ્પ કરવાની છે. તમે કહેશો કે મારો કોઈ ધંધો નથી, મારો કંઈ નથી, પણ તમને કોઈ વસ્તુ મંગાવી હોય તો પણ તમે એ ગ્રુપમાં નાખી શકો છો, તો તમને વસ્તુ તમને ફોન કરીને તમારા ઘર સુધી પહોંચી શકે છે. તો આ જેવાએફ પાંજો વેપારની અંદર આપણે બધા અહીંયાથી જ્યારે છૂટા પડીએ ત્યારે શ્યોરલી જેવાએફ પાંજો વેપારની અંદર આપણે નામ નોંધાવીએ. યસ, થેન્ક યુ વેરી મચ. આઈ થિંક સો બીજા બે કેતનભાઈને નથી હમણાં અવેલેબલ. ઓકે ઓકે ઓકે.
ફાઇન, થેન્ક યુ વેરી મચ. તો જેવાએફ થીમની સાથે આની સાથે સાથે એલઈડી વાળા સાઉન્ડ વાળા ડેકોરેટર્સ બધાએ ખૂબ મહેનત કરી અને આપણે આખા કાર્યક્રમને સારી રીતે પૂરું પાડવામાં મદદ કરી છે. હું શ્રી અનિલભાઈને કહીશ કે એક બે જાહેરાતો કરવાની હતી. ખાસ કે એક તો કંઈક પ્રોગ્રામમાં રહી ગયું સતી કે તો એના માટે એક ક્ષમા માંગીએ છીએ. બીજું, આપણે આ પ્રોગ્રામ પત્યા પછી ઉપર જમવાનું છે, તો સૌને આગ્રહ ભરી નમ્ર વિનંતી છે કે આપ સૌ વિના ચૂકે ઉપર જમવાનો લાભ લેશો. પ્લીઝ આપશો અમને લાભ. અને ફીડબેક ફોર્મ એ તમારી થેલીમાં આપવામાં આવેલું છે, એટલે આ પ્રોગ્રામને લગતું તમારા જે બી સજેશન હોય, આપણે એક પ્રયાસ કરેલો કે ભાઈ સમાજના સળગતા પ્રશ્નનો આંશિક ઉકેલ માટે, અને એ પ્રયાસમાં તમને હજી પણ એમાં વધારે શું સારું થઈ શકે છે એના માટેનું ફીડબેક ફોર્મ છે, એ તમે ખાસ ભરીને આપજો. અને આવા અલગ અલગ પ્રોગ્રામ કરવાની હજી પણ અમારી તૈયારી છે, અને કદાચ જો સમાજનો આવો પ્રતિસાદ રહેશે તો અમે લોકો આવા અલગ અલગ પ્રોગ્રામ લઈને આવતા રહીશું. આગામી એક પ્રોગ્રામ સ્ટાર્ટઅપ અને બોલો, હા, તો ફીડબેક ફોર્મ અહીંયા સ્ટેજ હોલની બહાર ઊભા હશે, એમને આપશો. અને આગામી પ્રોગ્રામ તરીકે સ્ટાર્ટઅપ તરીકે એના જે હમણાં ચાલે છે યુવાનો માટેનું, અને અલગ અલગ સબસિડી જે ગવર્મેન્ટ તરફથી આપવામાં આવે છે એના ઉપરનો આપણે પ્રોગ્રામ કરવાનું છે લગભગ જૂનમાં, તો ત્યારે તમે જોતા રહેશો. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અને ક્ષમા બેસવા માટે વિનંતી. હું અનિલભાઈ દરોડ એમને કહીશ કે બે શબ્દ એમને કહેવા છે. યસ પ્લીઝ અનિલભાઈ, પ્લીઝ કમ. જય જિનેન્દ્ર. અત્રે પધારેલ સર્વે સમાજના અગ્રણીઓ, મુરબીઓ, ભાઈઓ અને બહેનો, દાદર મધ્યભાગ હોવાથી અમને ઘણી સંસ્થાઓના, ગામના, મંડળોના, સમાજના બધાના ફોન આવતા હોય છે. આજના પ્રોગ્રામ માટે હાર્દિકભાઈનો જ્યારે ફોન આવ્યો તો મેં કીધું ભાઈ ટોપિક શું છે પહેલાં, તો એમણે કીધું આ રીતનું છે, અને તો મને બી લાગ્યું કે આ તો સળગતો પ્રશ્ન છે. અને ખરેખર હાર્દિકભાઈ જે જેવાયએફમાં પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એના ઉપર સૌએ સિરિયસલી ધ્યાન આપવાનું, અને દરેક વખતે એમની જાહેરાતો આવે ત્યારે એના ઉપર તમે સહભાગી થઈ લાભ લેશો તો મને લાગે છે કે કોઈ બી તકલીફમાં તમને માર્ગ દેખાશે. આજે યુવા અવસ્થામાં બી એ કચ્છ જેવા ગામમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. હાર્દિકભાઈ પોતાના નામના સાર્થક કરવા માટે અને સરસ્વતીને જીવંત રાખવા જે એમના પપ્પાના પગલે કે એમના વડીલ દામજીભાઈ એન્કરવાલા, એમને જોઈએ એટલે એમ લાગે કે એન્કરવાલા પરિવાર જીવંત છે, એટલે એક જાતનો ફીલ આવે છે. અને ખરેખર એમની પ્રવૃત્તિઓ એમાં કોઈ કચાસ નથી હોતી, દરેક આયોજન શિસ્તબદ્ધ હોય છે. ને દાદર આ સંઘમાં અમે હંમેશા કોઈ બી કચ્છ પાગળની સંસ્થા હોય કે સમાજ ઉપયોગી કોઈ બી એક્ટિવિટી હોય તો અમે બધાને જ લગભગ હા પાડીએ છીએ. આ વખતે કંઈક સમય ઓછો હતો પણ 3-4 દિવસની અંદર અમને હાર્દિકભાઈએ બહુ સારી રીતે આયોજન કર્યું. હિનાબેનનો સતત ફોન આવતા હતા દરેક કામ માટે, તો એમને અહીંયાના સ્ટાફ સાથે ને મળાવીને બધું વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું. ને આપ સૌ અહીં પધાર્યા અને આ સંઘને દૈદીપ્યમાન બનાવ્યો એ બદલ સંઘ વતી હું આપ સૌનો આભારી છું, અને ભવિષ્યમાં અહીંયા દરેક પ્રવૃત્તિઓ માટે આપ આવતા રહેશો એવી હું આશા રાખું છું. અને જેવાએફને ફરી એકવાર અભિનંદન આપી એમને શુભેચ્છા આપું છું કે તમે રચનાત્મક અભિગમ દ્વારા સમાજલક્ષી કાર્યો કરતા રહેજો. ધન્યવાદ. ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ. આપણે બે વિભાગમાં વેચી જઈશું. પહેલા બહેનો ઉપર જમવા જશે, નહીં તો ત્યાં બહુ રશ થઈ જશે. બધાને ફીડબેક ફોર્મ આપવામાં આવ્યું છે. એક નમ્ર વિનંતી, બધા પોતાનું ફીડબેક ફોર્મ આપી અને પછી આગળ વધશે. અમને લોકોને વિચાર છે હર મહિને આવી એક સિરીઝ, એટલે 12 મહિનાની અંદર 12 પ્રોગ્રામો તમારી સમક્ષ લઈ આવવા માંગીએ છીએ. એટલે તમે પ્લીઝ એની અંદર ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ બંને ફીડબેક જરૂરથી આપજો. ફોર્મ પર નામ અને નંબર જરૂરથી આપજો. ફોર્મ પર નામ અને નંબર જરૂરથી આપજો. આપણે સેકન્ડ ફ્લોર ઉપર બહેનો પહેલાં જશે જમવા માટે અને પછી ભાઈઓ. થેન્ક યુ વેરી મચ. અસ્તુત.